Good morning all of you. Students, today we will start unit 1, Q for question. Aaje aapde, unit 1, Q for question. Q no matlab, Q maate aapde prasna. Evo part no naam chha. Ema activity 1 lesu, sau pratham. Here is an imagery interview with a famous astronaut Sunita Williams. અહીંયા આપણે એક કાલ્પનિક ઇન્ટરવ્યુ સુનિતા વિલિયમનો એક ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે, એ ઇન્ટરવ્યુ લે છે, એ ઇન્ટરવ્યુ કાલ્પનિક છે. લિસન ટુ યોર ટીચર, તમે તમારા શિક્ષકને સાંભળો, રીડ ઇટ, વાંચો, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, જોડીમાં કામ કરો અને તેનું નાટ્યાત્મક રૂપે વર્ણન કરો. ઇન્ટરવ્યુઅર: હેલો મિસ્ટર સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કહે છે, હાલો, એમ કહે છે સુનિતા વિલિયમ, અમે તમને અમારા પ્રોગ્રામ માટે આવકાર આપ્યો છે, એમાં તમે આવ્યા છો એના માટે અમે તમને વધુ આવકારીએ છીએ. હવે વિદ્યાર્થીઓ, સુનિતા વિલિયમ છે તે અવકાશ યાત્રી છે, અવકાશ ઉપર જઈ આવી છે. હવે તમને ખબર છે, સૌથી પ્રથમ અવકાશ ઉપર નીલ આર્મસ્ટ્રોંગ અમેરિકાનો વ્યક્તિ હતો, તે સૌથી પ્રથમ તે અવકાશ ઉપર જઈ આવે. અને તેના પછી આવે છે કલ્પના ચાવલા. કલ્પના ચાવલા છે તે અવકાશ ઉપર ગઈ એ પછી એના કોઈ સમાચાર હતા નહીં. ત્યાં ત્યાં છે કે છે પાછી ફરી શકી નથી. તેના પછી આવે છે ત્રીજે નંબરે, ફરીથી પાછી સ્ત્રી એસ્ટ્રોનોટ એટલે અવકાશ યાત્રી. કલ્પના ચાવલા બાદ સુનિતા વિલિયમ છે તે એક અવકાશ યાત્રી છે, એસ્ટ્રોનોટ અવકાશ યાત્રી, તે અવકાશ ઉપર ગઈ હતી. હવે એક ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે તે સુનિતા વિલિયમનો ઇન્ટરવ્યુ લે છે, તેને તેના જીવન વિશે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ સુનિતા વિલિયમને તેણીના જીવન વિશે બધી માહિતી પ્રાપ્ત કરે છે. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એ સુનિતા વિલિયમને પ્રશ્નો પૂછે છે. સુનિતા વિલિયમ એ તેણીના જીવન વિશેના જે જે માહિતી છે તેના વિશે જવાબ આપે છે. તો અહીંયા આ પાઠમાં એ રજ સુનિતા વિલિયમના જીવન વિશે માહિતી આપેલી છે, અને ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એ સુનિતા વિલિયમ સાથે વાતચીત કરે છે અને તે પ્રશ્ન પૂછે છે અને સુનિતા વિલિયમ તેના જવાબ આપે છે. હવે ઇન્ટરવ્યુઅરનો મતલબ થાય છે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે એ સુનિતા વિલિયમને કહે છે, હલો કુમારી સુનિતા વિલિયમ, અમે તમે અમારા કાર્યક્રમમાં આવ્યા તે માટે અમે તમને વેલકમ, આવકાર આપો પ્રોગ્રામ કાર્યક્રમ. સુનિતા વિલિયમ્સ ઇઝ, હેલો નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ કહે છે, હલો તમને મળી ને મને સારું લાગ્યું, એમ કહે છે. મીટ એટલે મળવું, નાઇસ એટલે સારું લાગવું. સુનિતા વિલિયમ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને કહે છે, તમને મને મળી અને મને ખુશી થઈ છે, મને સારું લાગ્યું છે. મીટ મતલબ મળવું, નાઇસ એટલે સારું. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પર ફરી પ્રશ્ન પૂછે છે, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. હું નાસામાં, અમેરિકામાં નાસા નામનું ગામ આવેલું છે, ત્યાં હું ફ્લાઇટના ઉડ્ડયનના એન્જિનિયર તરીકે નાસામાં કામ કરું છું. નાસા છે તે અમેરિકામાં આવેલું છે, નાસામાં ઉડ્ડયનના એન્જિનિયર તરીકે હું કામ કરું છું. ફરીથી ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેસ, ઓહિયો, અમેરિકામાં ઓહિયો નામનું ગામ આવેલું છે, ત્યાં મારો જન્મ થયો હતો. ફરીથી પ્રશ્ન પૂછે છે ઇન્ટરવ્યુઅર,
વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ડેટ એટલે તારીખ, બર્થ એટલે જન્મ. તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965. મારી જન્મ તારીખ, બર્થ એટલે જન્મ, ડેટ એટલે તારીખ. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, મારી જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1965 સાલ છે. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ ફરીથી પ્રશ્ન પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે ક્યાંથી તમે તમારી સ્નાતક પદવી પ્રાપ્ત કરી? ગ્રેજ્યુએશન એટલે સ્નાતક પરીક્ષા. કોલેજના 3 વર્ષ પાસ કરી લઈએ તેને ગ્રેજ્યુએટ કહેવાય, અને 3 વર્ષ બાદ, 3 વર્ષ કોલેજ કરી લીધા બાદ આગળ અભ્યાસ કરે એને પોસ્ટ ગ્રેજ્યુએટ કહેવાય, એટલે માસ્ટર ડિગ્રી, તેનાથી આગળની પદવી એમ. તો સુનિતા વિલિયમ્સ કહે છે, મેં મારી સ્નાતક પદવી એમ કે છે પ્રાપ્ત કરેલી છે એમ કે છે. સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન. તો ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કહે છે કે તમે તમારી ગ્રેજ્યુએશન એટલે સ્નાતક પરીક્ષા તમે ક્યાં મેળવી છે? સુનિતા વિલિયમ્સ સેઝ, સુનિતા વિલિયમ આન્સર, સુનિતા વિલિયમે જવાબ આપ્યો, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમે જવાબ આપ્યો કે ફ્લોરિડા નામની સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, ટેકનોલોજીની ફ્લોરિડા નામની એક સંસ્થા છે, ત્યાં મેં મારી સ્નાતક પદવી, સ્નાતક પરીક્ષા પ્રાપ્ત, સ્નાતક પદવી પ્રાપ્ત કરેલી હતી. ઇન્ટરવ્યુઅર સેઝ, ઇન્ટરવ્યુઅર ફરીથી પ્રશ્ન પૂછે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? ઇન્ટરવ્યુઅર લેનાર વ્યક્તિ ફરી પ્રશ્ન પૂછે છે, વિચ કઈ સ્પેશિયલ આઇટમ, વિશિષ્ટ પ્રકારની વસ્તુઓ બ્રિંગ, લાવવું, લઈ જવું, સ્પેસ અવકાશ, ફર્સ્ટ ટાઈમ, પ્રથમવાર તમે અવકાશ ઉપર ગયા હતા ત્યારે તમારી સાથે શું વસ્તુઓ લઈ ગયા હતા? બ્રિંગ એટલે લઈ જવું, લેવું, સ્પેસ અવકાશ. તમે અવકાશ ઉપર ગયેલા ત્યારે તમે તમારી સાથે શું વસ્તુઓ લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ આન્સર, સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, તો ભગવદ્ ગીતા, હું મારી સાથે ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, એ સ્મોલ આઇડોલ ઓફ ગણેશ, હું ગણેશની એક નાની મૂર્તિ, સ્મોલ એટલે નાની, આઇડોલ એટલે મૂર્તિ, હું અવકાશ ઉપર એક ભગવદ્ ગીતા. વિદ્યાર્થીઓ આપને ખબર છે, આપ બધાને ખબર છે બાળકો, કે ભગવદ્ ગીતા એ આપણો હિન્દુઓનું ધાર્મિક પુસ્તક છે, એટલે સુનિતા વિલિયમ જ્યારે અવકાશ ઉપર ગઈ હતી ત્યારે પોતાની સાથે એક ધાર્મિક પુસ્તક લઈ ગઈ હતી, ગીતા, એ સ્મોલ આઇડોલ ઓફ ગણેશ, ગણેશની એક નાની મૂર્તિ લઈ ગઈ હતી, સ્મોલ એટલે નાની, આઇડોલ એટલે મૂર્તિ, ગણેશની નાની મૂર્તિ પોતાની સાથે લઈ ગઈ હતી, એન્ડ એ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માય ફાધર. અને સુનિતા વિલિયમ કહે છે કે મારા પિતાજીએ હિન્દીમાં એક પત્ર લખેલો હતો, રિટર્ન એટલે લખેલ, લેટર એટલે પત્ર, મારા પિતાજીએ હિન્દીમાં એક પત્ર લખેલો હતો તે હું મારી સાથે લઈ ગયો. સુનિતા વિલિયમ પોતાની સાથે જ્યારે અવકાશ ઉપર ગઈ હતી ત્યારે ભગવદ્ ગીતા એ ધાર્મિક પુસ્તક લઈ ગઈ હતી, નાની ગણેશની મૂર્તિ, સ્મોલ આઇડોલ, નાની ગણેશની મૂર્તિ, અને તેના પિતાજીએ હિન્દીમાં એક પત્ર લખેલો હતો તે પોતાની સાથે લઈ ગયો. રિટર્ન એટલે લખેલ, રાઇટ એટલે લખવું, અને રિટર્ન એટલે લખેલ, તેના પિતાજીએ હિન્દીમાં એક પત્ર લખેલો હતો તે પોતે લઈ ગયો. ઇન્ટરવ્યુઅર આસ્ક, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? પાછો ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે તે સુનિતાને પ્રશ્ન પૂછે છે કે તમે તમારા જીવનમાં અને કામ કરવા માટે તમે કોની ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા લેવી, તમે કોની પાસેથી પ્રેરણા લીધી હતી, તમે તમારા જીવનમાં કોઈ પણ કાર્ય કરવા માટે તમે કોની પ્રેરણા લીધી હતી? હે, ઇન્સ્પિરેશન, પ્રેરણા લેવી, મોટિવેશન, ઇન્સ્પાયર, પ્રેરણા લેવી, તમે કોની પાસેથી પ્રેરણા લીધી હતી? સુનિતા વિલિયમ્સ આન્સર, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમે જવાબ આપ્યો કે મેં મહાત્મા ગાંધી પાસેથી પ્રેરણા લીધી હતી. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન?
ફરીથી પાછો ઇન્ટરવ્યુઅર ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ સુનિતાને પ્રશ્ન પૂછ્યો કે તમારો મૂળ દેશ કયો છે? ઓરિજિન, મૂળ, કન્ટ્રી, દેશ, તમારો મૂળ દેશ કયો છે? સુનિતા વિલિયમ્સ આન્સર, ઇન્ડિયા. સુનિતા વિલિયમે જવાબ આપ્યો, ભારત. મારો મૂળ દેશ ભારતમાં રહું છું. હું અભ્યાસ માટે, મારું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે હું પરદેશ ગયો. હું રહું છું ભારત, મારો મૂળ દેશ ભારત. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હકીકતમાં, વાસ્તવમાં મારા પિતા દીપક પંડ્યા છે તે ગુજરાતના છે. સુનિતા વિલિયમનો ફેમિલી છે, કુટુંબ છે, તે ગુજરાતમાં રહે છે. ગુજરાતમાં હાલમાં પણ રહે છે પંડ્યા ફેમિલી. અને પોતે પોતાના શિક્ષણ માટે પોતે પરદેશ ગઈ હતી. એક્ટિવિટી ટુ બાળકો, એમાં પહેલી છે, રીડ ધ સેન્ટેન્સ કેરફુલી. કેરફુલી એટલે કાળજીપૂર્વક. નીચેના વાક્યો આપેલા છે એ કાળજીપૂર્વક વાંચો. રીડ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો વાંચો. એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આ વિધાનોમાં એક પ્રશ્ન આપેલો છે અને ત્રણ તેના ઓપ્શન આન્સર આપેલા છે, ત્રણ આન્સર આપેલા છે, જવાબ આપેલા છે. તેમાંથી સાચા જવાબ સામે રાઇટ કરવાનો છે, રાઇટની નિશાની કરો. પહેલું વાક્ય આપેલું છે, પહેલું વિધાન આપેલું છે, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. પહેલું વાક્ય આપેલું છે, સુનિતા વિલિયમ છે એ 36 દિવસ અવકાશ ઉપર રહી હતી. આ જવાબ આપેલો છે. હવે આ ત્રણ પ્રશ્નો આપેલા છે, તેમાંથી સાચો પ્રશ્ન કયો છે તેની સામે રાઇટની નિશાની કરવાની છે. પહેલું વાક્ય એમાં આપેલું છે, સુનિતા વિલિયમ 36 દિવસ સ્પેસ એટલે અવકાશ ઉપર, સ્ટેડ એટલે રહી હતી. સુનિતા વિલિયમ 36 દિવસ અવકાશ ઉપર રહી હતી, આ જવાબ આપેલો છે. હવે આ જવાબને સંબંધિત આ ત્રણમાંથી કયો સાચો પ્રશ્ન છે એ સાચો પ્રશ્ન આપણે જે હોય તેની સામે નિશાની કરવાની છે. હવે પેલો એ આપેલો છે, વેર ડીડ સી સ્ટે, તેણી ક્યાં રહેતી હતી. બીજો એમ આપેલો છે, બી એમ આપેલો છે, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, અવકાશ ઉપર કોણ રહેતું હતું. ત્રીજો આપેલો છે, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. ત્રીજો સી જવાબ એમ આપેલો છે, સી પ્રશ્ન એમ આપેલો છે કે અવકાશ ઉપર સુનિતા વિલિયમ કેટલા દિવસો રહી હતી. તો હવે વિદ્યાર્થીઓ, આ ત્રણ પ્રશ્નમાંથી સાચો પ્રશ્ન આપેલો છે સી, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. કેટલા દિવસ સુનિતા વિલિયમ અવકાશ ઉપર સ્ટે એટલે રહી હતી. જવાબ એમ આપેલો છે, સુનિતા વિલિયમ અવકાશ ઉપર 36 દિવસ રહી હતી. એટલે એનો પ્રશ્ન બનશે ગુજરાતીમાં કે સુનિતા વિલિયમ અવકાશ ઉપર કેટલા દિવસો રહી હતી, હાઉ મેની. તો જવાબ શું છે, 36 દિવસ આપેલા છે એટલે પ્રશ્ન આવશે, હાઉ મેનીથી પ્રશ્ન પૂછાશે. તો સી જવાબ સામે રાઇટ કરજો, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. કેટલા દિવસો તે અવકાશ ઉપર સ્ટે એટલે રહેવું, સ્ટે એટલે અવકાશ ઉપર રહી હતી. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. આ પ્રશ્ન, કેટલા દિવસ અવકાશ ઉપર તેણી રહી હતી, આ પ્રશ્ન સાચો છે. એટલે પહેલા વાક્યમાં સી પ્રશ્ન છે એની સામે રાઇટ કરો, સાચો જવાબ સી.
और બીજું વાક્ય આપેલું છે. The theater was first developed in Greece as a part of religious work. બીજું વાક્ય એવું આપેલું છે, થિયેટર છે એ સૌ પ્રથમ ગ્રીસ દેશમાં એનો વિકાસ થયો હતો. ગ્રીસ દેશમાં સૌથી પ્રથમ થિયેટરનો વિકાસ થયો હતો. સૌથી પ્રથમ થિયેટરનો વિકાસ ગ્રીસ નામના દેશમાં થયો હતો. ગ્રીસ છે દેશ છે, એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, એમ કે છે એ ધાર્મિક વિચારોના એક રૂપે સૌથી પ્રથમ ગ્રીસ નામના દેશમાં પ્રથમ થિયેટરનો વિકાસ થયો હતો. થિયેટર એટલે થિયેટર, આપણે ફિલ્મ જોવા જઈએ તે તે ડેવલપ એટલે વિકાસ થયો. ફરીથી બાળકો બીજું વાક્ય એમ આપેલો છે, સૌથી પ્રથમ થિયેટર ગ્રીસ નામના દેશમાં તેનો વિકાસ થયો હતો ધાર્મિક વિચારોના ભાગરૂપે. સૌથી પ્રથમ ગ્રીસ દેશમાં, ગ્રીસ છે દેશ છે, ફોરેન કન્ટ્રી છે, પરદેશ છે, ગ્રીસ દેશમાં સૌથી પ્રથમ થિયેટરનો વિકાસ થયો હતો. હવે પ્રશ્નો ત્રણ ઓપ્શન આપેલા છે, એમાં કયો જવાબ સાચો છે, કયો પ્રશ્ન સાચો છે એ આપણે શોધવાનું છે. એ પ્રશ્ન છે, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. પ્રથમ પ્રશ્ન છે, ગ્રીસ દેશમાં શું સ્થપાણું હતું, શેનો વિકાસ થયો હતો. બી છે, વાય વોઝ ધ થિયેટર ડેવલપ. બીજો પ્રશ્ન છે, શા માટે થિયેટરનો વિકાસ થયો હતો. ત્રીજો પ્રશ્ન છે, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. ત્રીજો પ્રશ્ન એમ આપેલો છે કે ક્યાં, વેર એટલે ક્યાં, ક્યાં પ્રથમ થિયેટરનો વિકાસ થયો હતો. હે, તો આ ત્રણ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ સી પ્રશ્ન છે, સી વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, ક્યાં સૌથી પ્રથમ થિયેટરનો વિકાસ થયો હતો, સી જવાબ સી આવશે. હવે વિદ્યાર્થીઓ જવાબ આપેલો છે, સૌથી પ્રથમ થિયેટર ગ્રીસ દેશમાં થયો હતો. ત્રણ આપેલા છે, વોટ વાય અને વેર. ઘણી વાર વેરથી કોઈ જવાબ હોય પણ ખોટો ન હોય, અને વોટથી હોય તો પણ, વાયથી હોય તો પણ ખોટો ન થાય. બે થશે કે વાય વોઝ ધ થિયેટર ડેવલપ એ પણ આવશે, શા માટે થિયેટરનો વિકાસ થયો હતો. હે, કારણ કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, એ ધાર્મિક વિચારોના ભાગરૂપે એ પણ જવાબ આવે, અને ક્યાં પ્રથમ વિકાસ થયો હતો એ પણ થાય. તો આપણે જવાબ લેશું ક્યાં દેશમાં પ્રથમ થિયેટરનો વિકાસ થયો હતો. હવે ત્રીજું વાક્ય છે, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ એ લંડન ન્યૂઝપેપર ઇન 1925. પહેલાં છાપામાં જાહેરાત 1625 સાલમાં લંડન નામનું છાપું હતું, તેના પાછળના પેજ ઉપર જાહેરાત આપેલી હતી. લેખક આ જવાબમાં એમ કહેવા માગે છે, સૌથી પ્રથમ છાપામાં જાહેરાત 1625 સાલમાં લંડન નામનું છાપું હતું, તેના પાછળના પેજે, બેક પેજ પાછળના પેજે જાહેરાત આપવામાં આવી હતી. હવે પ્રથમ આપેલું છે, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર, ક્યારે સૌથી પહેલાં છાપામાં જાહેરાત આપી હતી, જાહેરાત જોવા મળી. એપિયર એટલે દેખાવું, સૌથી પહેલી જાહેરાત છાપામાં ક્યારે જોવા મળી હતી. એપિયર એટલે દેખાવું, જોવા મળવું.
Tokyo the first advertisement in 1625. Who gave the first advertisement in 1625? कौन है प्रथम जाहिरात 1625 में आपकी आपकी पची सी जो where did advertisement appear in London newspaper? क्या रे जाहिरात छापा लंडन नामना छापा में जाहिरात આપવામાં આવી હતી. આ ત્રણ પ્રશ્નો છે એમાં એ છે when did the first newspaper advertisement appear? ક્યારે કઈ સાલમાં એટલે એ સાચો જવાબ આવશે કઈ સાલમાં વેન છે હે સમય મંગાવ્યો છે સમય બતાવ્યો છે લેખકે વેથી પ્રશ્ન પૂછ્યો છે ક્યારે તો ક્યારે સૌથી પ્રથમ છાપામાં જાહેરાત જોવા મળે તો સૌથી પ્રથમ 1625ની સાલમાં છાપામાં સૌથી પ્રથમ જાહેરાત જોવા મળે હવે ચોથું વાક્ય છે કિરણ બેદી કિરણ બેદી ઇઝ અ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર કિરણ બેદી કિરણ બેદી છે તે સૌથી પ્રથમ આઈપીએસ ઓફિસર છે ભારતની કિરણ બેદી છે સૌથી પ્રથમ ભારતની આઈપીએસ ઓફિસર આઈ એટલે ઇન્ડિયન પી એટલે પોલીસ એસ એટલે સર્વિસ ભારતની પોલીસની ભારતની પોલીસની સેવા કરનાર સૌથી પ્રથમ સ્ત્રી છે આઈપીએસ આઈ એટલે ઇન્ડિયન પી એટલે પોલીસ એસ એટલે સર્વિસ સૌથી પ્રથમ સ્ત્રી ભારતની ઇન્ડિયન પોલીસ સેવાની ઓફિસર કિરણ બેદી છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા ભારતની સૌ પ્રથમ સ્ત્રી ભારતની કિરણ બેદી છે કે જે ભારતીય પોલીસની સેવા કરવા માટેની ઓફિસર છે આઈપીએસ આઈ એટલે ઇન્ડિયન પી એટલે પોલીસ એસ એટલે સર્વિસ કિરણ બેદી છે એ સૌથી પ્રથમ ભારતની આઈપીએસ ઓફિસર છે ઇન્ડિયન પોલીસ સર્વિસ એ ઓફિસર છે પહેલી સ્ત્રી આઈપીએસ ઓફિસર ભારતની કિરણ બેદી બની તો એમાં પ્રશ્નો આપેલા છે હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા કોણ ભારતની પ્રથમ આઈપીએસ ઓફિસર હતા હે બીજો છે બી છે વોટ ઇઝ કિરણ બેદી કિરણ બેદી શું છે કિરણ બેદી શું છે ત્રીજો છે વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર ક્યારે કિરણ બેદીને આઈપીએસ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી તો આમાં ત્રણ પ્રશ્નો આપેલા છે તો એમાં પ્રશ્ન કયો આવશે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા એ જવાબ આપેલો છે તેમાં પ્રશ્ન લેશું હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા કોણ ભારતના પ્રથમ ઇન્ડિયન પોલીસ સેવાના ઓફિસર હતા કોણ હુ ઇઝ ધ એટલે એ જવાબ છે એ સાચો હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા કોણ ભારતના પ્રથમ ઇન્ડિયન પોલીસ સેવાના પ્રથમ સ્ત્રી ઓફિસર હતા હું પેલો એ આન્સર આવશે એ પ્રશ્ન છે એ જવાબ એ ઉપર રાઇટ કરો પાંચમો મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1816 મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબરે 1869 થયો હતો તો આમાં બે ત્રણ પ્રશ્નો આપેલા છે 1869માં 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મ બોર્ન એટલે જન્મ પોરબંદરમાં થયો હતો તો હવે આમાં પ્રશ્ન ત્રણ આપેલા છે પેલો વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી
મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? બીજું છે, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? ક્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો? સી છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? હવે આ ત્રણ પ્રશ્નો આપેલા છે. હવે વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? સી જવાબ સામે રાઇટ કરજો. મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું હોય? બીજી ઓક્ટોબર 1869. સી જવાબ ઉપર રાઇટ કરશો. હવે વિદ્યાર્થીઓ, આ 5 પ્રશ્નો છે, 5 વાક્યો આપેલા છે. એમાં પહેલું વાક્ય આપેલું છે તેમાં સી જવાબ આવશે. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન સ્પેસ? બીજા વાક્યમાં પ્રશ્ન આવશે, વાય વોઝ ધ થિયેટર ડેવલપ? એલિયો પણ તો પણ સાચું પડે. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? એલિયો પણ ખોટું ન પડે. બે આવી શકશે, બી અને સી, કોઈ પણ લ્યો એ ખોટું ન પડે. બે જવાબ આવી શકે, પણ વધુ યોગ્ય બી છે. સી લખો તો પણ ખોટું ન પડે. વાય વોઝ ધ થિયેટર ડેવલપ? શા માટે વાય વોઝ ધ થિયેટર ડેવલપ? આ પરફેક્ટ આન્સર છે. એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, ધાર્મિક વિચારોના આધારરૂપે. અને ત્રીજું વાક્ય છે તેમાં જવાબ આવશે કઈ સાલમાં, એટલે વેન, એ જવાબ આવશે ત્રીજામાં. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ્સ એપિયર? સૌથી પહેલાં છાપામાં જાહેરાત ક્યારે આપેલી હતી? એ આપે છે. ચોથું વાક્ય છે એમાં એ આવશે, હુ ઇઝ ધ ફર્સ્ટ આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? એ પ્રશ્ન આવશે. પેલો એ છે એ જવાબ સાચો. પાંચમામાં આવશે પ્રશ્ન સી, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? સી ઉપર રાઇટ કરશો. હવે એક્ટિવિટી 2B રેમ્પ ક્વેશ્ચન ગેટ ટુ ધ અન્ડરલાઇન વર્ડ એઝ એન આન્સર. એવા પ્રશ્ન બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. હવે લીટીવાળા શબ્દો છે એ જવાબ આપેલા છે, એટલે લીટીવાળા શબ્દોને સંબંધિત આપણે પ્રશ્નો બનાવવાના છે. હવે પહેલું વાક્ય આપેલું છે વિદ્યાર્થીઓ, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રોએ અમિતના ગામડાની મુલાકાત ગયા વેકેશને લીધી. મારા મિત્રોએ અમિતના ગામડાની મુલાકાત ગયા વર્ષે લીધેલી હતી. તો હવે પેલી લીટી આવેલી છે, જવાબ છે માય ફ્રેન્ડ્સ. તો પેલો પ્રશ્ન એ બનશે, હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન? પેલું બુદ્ધિ પ્રશ્ન પૂછશે. માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો, એટલે પહેલો પ્રશ્ન એમ છે, હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન? કોણે અમિતના ગામડામાં છેલ્લા વેકેશનમાં, એટલે ગયા વેકેશને મુલાકાત લીધી હતી? કોણે અમિતના ગામડે ગયા વેકેશને મુલાકાત લીધી હતી? પેલી લીટી છે માય ફ્રેન્ડ્સ, એનો પ્રશ્ન બનશે, હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન? કોણે અમિતના ગામડે ગયા વેકેશને મુલાકાત લીધી હતી? બીજો પ્રશ્ન. હવે અમિત વિલેજ છે જવાબ છે, એટલે એનો બીજો પ્રશ્ન, વેર ડીડ અમિત ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન? વેર ક્યાં
વેરથી પ્રશ્ન પૂછાશે, વેરનો મતલબ ક્યાં, પહેલો પ્રશ્ન વુથી મોકળો, વુ એટલે કોણ, હે, બીજો પ્રશ્ન વેરથી આવશે, વેર ડીડ અમિસ ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન, ક્યારે અમિતના મિત્રોએ ગયા વર્ષે, અમિતના મિત્રોએ ક્યાં ગયા વર્ષે મુલાકાત લીધી હતી, વેર એટલે ક્યાં, હે, ગયા વર્ષે અમિતના મિત્રોએ ક્યાં મુલાકાત લીધી હતી, વેર ડીડ અમિસ ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન, લાસ્ટ વેકેશન એની નીચે લીટી આપેલી છે એનો પ્રશ્ન બનાવવાનો છે. તો વેન ડીડ અમિસ ફ્રેન્ડ વિઝિટ વિલેજ, ક્યારે અમિતના મિત્રોએ ગામડાની મુલાકાત લીધી હતી, વેન આવશે ક્યારે, હે, ક્યારે, સમય બતાવ્યો છે છેલ્લા ગયા વેકેશન, તો આપણે વેથી સમય બતાવ્યો હોય તો વેનથી પ્રશ્ન આવે, સ્થળ બતાવ્યું હોય તો વેરથી પ્રશ્ન આવે, હે, વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યારે, એટલે ત્રીજામાં આવશે પ્રશ્નો, વેન ડીડ અમિસ ફ્રેન્ડ વિઝિટ વિલેજ, ક્યારે અમિતના મિત્રોએ ગામડાની મુલાકાત લીધી હતી, પ્રશ્ન છે પહેલા વાક્યમાં, વુ વિઝિટેડ અમિસ વિલેજ લાસ્ટ વેકેશન, હે, પહેલો પ્રશ્ન પહેલી લીટીનો પહેલો જવાબ છે માય ફ્રેન્ડ્સ, એનું પહેલું વાક્ય બનશે પ્રશ્ન, પહેલો પ્રશ્ન બનશે, કોણે અમિતના ગામડાની ગયા વેકેશનમાં મુલાકાત, પહેલો પ્રશ્ન બેનો બુદ્ધિ કોણ, બીજી લીટી છે અમિસ વિલેજ, હે, અમિતનું ગામડું, અમિતના ગામડે સ્થળ બતાવ્યું છે, તો વેરથી પ્રશ્ન પૂછશે બીજો પ્રશ્ન, વેર ડીડ અમિસ ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન, ક્યાં અમિતના મિત્રોએ ગયા વર્ષે મુલાકાત લીધી હતી, હવે ત્રીજો પ્રશ્ન, લાસ્ટ વેકેશન એની નીચે લીધી છે ગયા વર્ષે, સમય બતાવ્યો છે ગયા વર્ષે જ અમિતના મિત્રોએ અમિતના ગામડાની મુલાકાત લીધી ગયા વર્ષે, તો વેન ડીડ અમિસ ફ્રેન્ડ વિઝિટ વિલેજ, વેન આવશે વેન, પહેલા પ્રશ્નમાં વુ, બીજા પ્રશ્નમાં વેર, ત્રીજા પ્રશ્નમાં વેનથી પ્રશ્ન આવશે, બરાબર. હવે વિદ્યાર્થીઓ બીજું વાક્ય આપેલું છે, કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1916, કનૈયાલાલ મુનશી પાટણની પ્રભુતા નામનું પુસ્તક 1916માં લખેલું હતું. પાટણની પ્રભુતા છે પુસ્તકનું નામ છે, કનૈયાલાલ મુનશી છે એક લેખક છે, પાટણની પ્રભુતા છે એ પુસ્તકનું નામ છે, કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા નામનું પુસ્તક 1916 સાલમાં લખ્યું. હવે કનૈયાલાલ મુનશીની જે પ્રથમ લીટી છે, બીજી લીટી કનૈયાલાલ મુનશી છે એ લેખકનું નામ છે, બીજી લીટી આપેલી છે પાટણની પ્રભુતા એ પુસ્તકનું નામ છે, અને ત્રીજી લીટીમાં 1916 સાલ, લેખક કનૈયાલાલ મુનશી હતા આપા પુસ્તકના, પુસ્તકનું નામ હતું પાટણની પ્રભુતા, પુસ્તકનું નામ હતું, સાલ હતી 1916. કનૈયાલાલ મુનશી નામના લેખકે પાટણની પ્રભુતા નામનું પુસ્તક 1916માં લખેલું, રોટ એટલે લખેલું, હે, લખેલું હતું. હવે પહેલો જ પ્રશ્ન બનશે, કનૈયાલાલ મુનશી લેખકનું નામ છે, કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે ભૂથી પ્રશ્ન પૂછાય, વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન રાખજો.
પહેલો પ્રશ્ન આવશે, હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? ઉથી પ્રશ્ન પૂછાશે, કારણ કે કોઈ પણ વ્યક્તિના નામ લીધી લીધી હોય એટલે હુથી પ્રશ્ન આવે. હવે એ ધ્યાન રાખવાનું, કનૈયાલાલ મુનશી એની જગ્યાએ હું મૂકી અને પછી વાક્ય એમ લેવા, હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? કોણે પાટણની પ્રભુતા નામનું પુસ્તક 1916ની સાનમાં લખેલ? બરાબર, કનૈયાલાલ મુનશી આ પહેલી લીટી છે એના પ્રશ્નો ઊભી, હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? બીજો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે, અમિત વિલેજ, અમિતનું ગામડું, એટલે અમિત સોરી પાટણની પ્રભુતા એ પુસ્તકનું નામ છે. બીજા પુસ્તકના નામની નીચે લીધી છે પાટણની પ્રભુતા. બરાબર, હવે પાટણની પ્રભુતા એ પુસ્તકનું પુસ્તકના નીચે લીધી છે ઇન 1916 ની સાલ. હવે બે આખા નીચે લીટી આપેલી છે, તો પેલું આપણે લઈએ કઈ સાલમાં, હે તો વેન્ડી કનૈયાલાલ મુનશી રાઈટ પાટણની પ્રભુતા, ક્યારે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખેલું હતું? વેન એટલે ક્યારે, ક્યારે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખેલું? વેન્ડી, વેનથી પ્રશ્ન પૂછાશે, વેન્ડી કનૈયાલાલ મુનશી રાઈટ પાટણની પ્રભુતા, ક્યારે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખેલું? હે, બેનથી પ્રશ્ન પૂછાશે. હવે સાલ બતાવી છે, હે સમય 1916ની સાલ બતાવી છે, એટલે સમય બતાવ્યો છે એટલે બેનથી પ્રશ્ન પૂછાશે. અને પાટણની પ્રભુતા પુસ્તકનું નામ આપેલું છે એટલે વિચથી પ્રશ્ન પૂછાશે. વિચ બુક ત્રીજો પ્રશ્ન આવશે, વિચ બુક કનૈયાલાલ મુનશી રાઈટ ઇન 1916? કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ 1916ની સાલમાં લખેલું? કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ 1916ની સાલમાં લખેલું? કયું પુસ્તક, વિચ એટલે કયું, બરાબર, કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ 1916ની સાલમાં લખેલું? બરાબર, ત્રીજો પ્રશ્ન આવશે. વિદ્યાર્થીઓ, પ્રથમ પ્રશ્ન, હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? કોણે પાટણની પ્રભુતા 1916ની સાલમાં લખેલ? બરાબર, પહેલો પ્રશ્ન ઊથી આવશે. બીજો પ્રશ્ન, વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઈટ પાટણની પ્રભુતામાં, ક્યારે કનૈયાલાલ મુનશી નામના લેખકે પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખ્યું? બરાબર, ત્રીજો છે, વિચ બુક કનૈયાલાલ મુનશી રાઈટ ઇન 1916? કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ 1916માં લખ્યું? બરાબર, ત્રણ પ્રશ્ન આવશે. હવે પહેલાં કનૈયાલાલ મુનશી નામના શબ્દ નીચે લીધી છે એટલે મુથી, બરાબર, પછી 1916ની સાલ આપેલી છે, હે સમય બતાવેલો હોય ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય, સ્થળ બતાવેલું હોય ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય. બરાબર, ધ્યાન રાખવાનું. અને પુસ્તકનું નામ આપેલું છે પાટણની પ્રભુતા, નામ પુસ્તકનું આપેલું, કોઈ પણ વસ્તુનું નામ આપેલું હોય, કોઈ પણ વસ્તુ વિશે વાત કરેલી હોય ત્યારે વિચ બુક કનૈયાલાલ મુનશી રાઈટ ઇન 1916? કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ 1916ની સાલમાં લખ્યું? ત્રીજું વાક્ય છે, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. સુનિતા વિલિયમનો જન્મ 19 સપ્ટેમ્બરે 1965માં ઓહિયોમાં, અમેરિકામાં ઓહિયો નામનું ગામ આવેલું છે ત્યાં તેનો જન્મ થયો. બોર્ન એટલે જન્મ, સુનિતા વિલિયમનો જન્મ, બોર્ન એટલે જન્મ. 19 સપ્ટેમ્બર
1965 ની સાલ હતી અને 19મી સપ્ટેમ્બરે ઓહિયો નામના ગામમાં તેનો જન્મ થયો. હવે જોજો બાળક વિદ્યાર્થીઓ, આપેલા પણ પ્રશ્ન આવેલો હતો, કનૈયાલાલ મુનશી નીચે લીધી હતી ત્યારે ઓછી પ્રશ્ન આવેલો હતો, તમને ખબર છે. હવે સુનિતા વિલિયમ નામ નીચે લીધી છે એટલે પહેલાં પ્રશ્નમાં પણ આવશે ઉથી પ્રશ્ન. હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો? કોનો જન્મ 19મી સપ્ટેમ્બરે 1965ની સાલમાં ઓહિયોમાં થયો? કોનો? બરાબર, બુદ્ધિ પ્રશ્ન આવ્યો. જો કોઈ પણ વ્યક્તિના નામ નીચે લીધી હોય, સુનિતા વિલિયમ નીચે લીધી, પેલા કનૈયાલાલ મુનશી, આપેલાના વાક્યમાં કનૈયાલાલ મુનશીના નામ નીચે લીધી હતી ત્યારે પણ બુદ્ધિ પ્રશ્ન મૂકવાનો હતો. હવે સુનિતા વિલિયમના નામ નીચે લીધી છે. બાળકો, કોઈ પણ વ્યક્તિના નામ નીચે લીટી આપેલી હોય જવાબમાં ત્યારે તેનો પ્રશ્ન છે એ બુદ્ધિ મૂકાય. બરાબર, તો પેલો પ્રશ્ન છે, હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો? કોનો જન્મ 19મી સપ્ટેમ્બરે 1965ની સાલમાં ઓહિયો નામના ગામમાં થયો હતો? તો જવાબમાં શું છે, એ લીટીમાં જવાબ આપેલો શું છે? સુનિતા વિલિયમ. બરાબર, હવે બીજો પ્રશ્ન, બીજી લીટી આપી છે 19 સપ્ટેમ્બર 1965, ત્રીજી લીટી આપેલી છે 1965 અને 1965, આખા શબ્દ એક જ છે. અને ત્રીજી લીટી આપેલી છે, જવાબ ત્રીજો છે, ઓહિયો નામનું ગામ. બરાબર, હવે તમને ખબર છે કે જ્યારે 19મી સપ્ટેમ્બર 1965ની સાલ આપેલી છે, સમય બતાવેલો છે. હવે જ્યારે સમય બતાવેલો હોય, જ્યારે સમય બતાવેલો હોય ત્યારે વેનથી પ્રશ્ન બતાવે, વેનથી પ્રશ્ન આવે, જ્યારે કોઈ પણ સ્થળની વાત કરી હોય, કોઈ પણ સ્થળ આપેલું હોય, સ્થળનું બતાવેલું હોય ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય. હવે સમયની નીચે લીધી છે 1965. બરાબર, તો વેન ડીડ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો? ક્યારે સુનિતા વિલિયમનો જન્મ ઓહિયોમાં થયો હતો? ઓહિયો નામના ગામમાં જન્મ થયો હતો પણ ક્યારે થયો હતો? વેન એટલે ક્યારે? તો જવાબ કયો છે એની નીચે લીધી છે, 19મી સપ્ટેમ્બર 1965. સપ્ટેમ્બરે 1965ની સાલમાં વેન ડીડ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો? હવે આવશે ત્રીજો પ્રશ્ન, ઓહિયો નામ ગામ એટલે સ્થળ બતાવ્યું છે ઓહિયો, તો હવે તેનો પ્રશ્ન બનશે, વેર ડીડ સુનિતા વિલિયમ્સ બોર્ન? ક્યારે સુનિતા વિલિયમનો જન્મ થયો હતો? વેર ડીડ સુનિતા વિલિયમ્સ બોર્ન? વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં, ક્યારે સુનિતા વિલિયમનો જન્મ થયો? વેર આવશે, વેર ડીડ સુનિતા વિલિયમ બોર્ન? સુનિતા વિલિયમનો જન્મ ક્યાં થયો હતો? પહેલો પ્રશ્ન બનશે, હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો? કોનો જન્મ 19મી સપ્ટેમ્બરે 1965ની સાલમાં ઓહિયોમાં થયેલો હતો? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, સાલ બતાવેલી છે, મહિનો અને તારીખ બતાવેલી એટલે સમય બતાવેલો છે, માટે વેન ડીડ, બીજો પ્રશ્ન, વેન ડીડ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો? ક્યારે સુનિતા વિલિયમનો જન્મ ઓહિયોમાં થયો હતો? 19મી સપ્ટેમ્બર 1965ની સાલ. ત્રીજો પ્રશ્ન છે, વેન ડીડ સુનિતા વિલિયમ બોર્ન? ક્યાં સુનિતા વિલિયમનો જન્મ થયો હતો? ક્યાં? સ્થળ બતાવ્યું છે, તો ઓહિયો, ઓહિયો નામના ગામમાં સ્થળ બતાવેલું છે, માટે વેર ડીડ સુનિતા વિલિયમ બોર્ન? સુનિતા વિલિયમનો જન્મ ક્યાં થયો હતો? ક્યાં? પહેલા પ્રશ્નમાં વૃદ્ધિ પૂછાશે, વોથી પ્રશ્ન શરૂ થશે, બીજો પ્રશ્ન વેથી શરૂ થશે. પહેલો પ્રશ્ન વૃદ્ધિ એટલા માટે શરૂ થશે, વ્યક્તિના નામ નીચે લીધી આપેલી છે માટે. બરાબર, વેન છે એ સમય સૂચક, સમય બતાવેલો હોય
કોઈ પણ જવાબમાં સમય બતાવેલો હોય ત્યારે વેનથી બધા પ્રશ્ન પૂછાય. એટલે બીજો પ્રશ્ન વેનથી બનશે, વેન એટલે ક્યારે. ત્રીજો પ્રશ્ન સ્થળ બતાવેલો છે એટલે વેરથી પ્રશ્ન પૂછવામાં આવશે. વેરનો મતલબ ક્યાં, વેર એટલે ક્યાં. હવે બાળકો ચોથું વાક્ય આપેલું છે, મોના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર. મોનાએ કેરીનો રસ સવારે બનાવેલો હતો. મોનાએ કેરીનો રસ સવારે બનાવેલો હતો. મેડ એટલે બનાવેલો હતો. મેંગો જ્યુસ, મેંગો જ્યુસ, મેંગો એટલે કેરી, જ્યુસ એટલે રસ. ઇન ધ મોર્નિંગ સવારે, સવારમાં મેડ એટલે બનાવેલો હતો. મોનાએ કેરીનો રસ સવારે બનાવેલો હતો. તો તેનો આ જવાબ આપેલો છે. તો તેના આપણે પ્રશ્ન બનાવેલો છે, પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલો પ્રશ્ન થશે, હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. કોણે સવારે મેંગો જ્યુસ, મેંગોનો રસ બનાવેલો હતો. હે, તમને ખબર છે, કોઈ પણ વ્યક્તિના નામ નીચે લીધી હોય. બીજા અને ત્રીજા વાક્યમાં એ પહેલો પ્રશ્ન બુદ્ધિ બન્યો હતો, કારણ કે વ્યક્તિના નામ નીચે લીધી હતી. કનૈયાલાલ મુનશી, સુનિતા વિલિયમ નીચે લીધી હતી જવાબમાં, માટે બુદ્ધિ પ્રશ્ન મુકાય. અને આમાં મુન્ના શબ્દ, મુનો વ્યક્તિનું નામ છે, છોકરાનું નામ છે, મુનો કીધેલો છે. છોકરાને મુનો કહે છે, મુનો છોકરો છે, એટલે એ નામ નીચે લીધી છે. માટે હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ, સવારે કોણે કેરીનો રસ બનાવ્યો. હવે મેંગો જ્યુસ, કેરીના રસ, એના નીચે લીધી આપેલી છે. તો વોટ ડીડ મોના મેક ઇન ધ મોર્નિંગ, મોનાએ સવારે શું બનાવેલું હતું. વોટ એટલે શું, મોનાએ સવારે શું બનાવેલું હતું એટલે વોટથી, વોટ ડીડ મોના મેક ઇન ધ મોર્નિંગ, સવારે મોનાએ શું બનાવેલું હતું. વોટ ડીડ મોના મેક ઇન ધ મોર્નિંગ ત્રીજો પ્રશ્ન બનશે. ઇન ધ મોર્નિંગ નીચે લીધી છે, સમય બતાવેલો છે સવાર. તો ત્રીજો પ્રશ્ન બનશે, વેન ડીડ મોના મેક મેંગો જ્યુસ, ક્યારે મોનાએ કેરીનો રસ બનાવેલો હતો. મોનાએ ક્યારે કેરીનો રસ બનાવેલો હતો. બરાબર, પહેલો પ્રશ્ન બનશે, હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મોના શબ્દ કોઈ વ્યક્તિના નામની ચીટી આવેલી એટલે બહુથી પ્રશ્ન પૂછશે. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ, કોણે સવારે કેરીનો જ્યુસ બનાવેલો હતો. બરાબર, બીજો પ્રશ્ન, વોટથી, વોટ ડીડ મોના મેક ઇન ધ મોર્નિંગ, મોનાએ સવારે શું બનાવેલું હતું. મોનાએ સવારે મેંગો જ્યુસ કેરીનો રસ બનાવેલો. પ્રશ્ન આવશે, વોટ ડીડ મોના મેક ઇન ધ મોર્નિંગ, મોનાએ સવારે શું બનાવેલું હતું. ત્રીજો પ્રશ્ન આવશે, વેન ડીડ ઇન ધ મોર્નિંગ, સવારનો સમય બનાવેલું, સમય બતાવેલું છે એટલે સમય બતાવેલો હોય ત્યારે વેન ડીડ મોના મેક મેંગો જ્યુસ, ક્યારે મોનાએ મેંગો રસ બનાવ્યો. ચોથો વાક્યના પ્રશ્નો ત્રણ બનાવ્યા, હવે આવશે પાંચમું વાક્ય. માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. માયાએ ખાસ અંગ્રેજી શીખવા માટે સારામાં સારા વર્ગોમાં, સારામાં સારો જ્યાં વર્ગો હતા ત્યાં ઇંગ્લિશ શીખવા માટે હાજરી આપતી હતી. લેખક એમ કહેવા માગે છે, માયા અંગ્રેજી શીખવા માટે જ્યાં વિશિષ્ટ પ્રકારના સારા ક્લાસો ચાલતા હતા ત્યાં તે હાજરી આપી હતી, ત્યાં અભ્યાસ કરવા માટે જતી હતી. માયા અંગ્રેજી શીખવા માટે જ્યાં અંગ્રેજી સારું શીખવતા હતા તે વર્ગોમાં અંગ્રેજી શીખવા જતી હતી. બરાબર, સ્પેશિયલ ક્લાસ, સારા વિશિષ્ટ પ્રકારનું જ્યાં અંગ્રેજી શીખવતા હોય ત્યાં લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ ભણવું, ત્યાં અંગ્રેજી ભણવા જતી હતી.
માયા જ્યાં સારામાં સારું વિશિષ્ટ પ્રકારના ક્લાસો હતા, જ્યાં સારું અંગ્રેજી ભણાવતા હતા, તે વર્ગોમાં અંગ્રેજી શીખવા માટે તે વર્ગોમાં હાજરી આપતી, એટેન્ડ હાજર રહેતી હતી, શીખવા જતી હતી. હવે આ જવાબ આપેલો છે તેના બે શબ્દો નીચે લીધી છે, એટલે બે જવાબ જ આપેલા છે, એટલે આપણે બે જ પ્રશ્નો બનાવવાના છે. હવે પેલો માયા નામની જે રીતે આપેલી છે, તો વુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. પેલા વુથી પ્રશ્ન આવશે, વુ એટેન્ડેડ, કોણે ખાસ પ્રકારના વિશિષ્ટ પ્રકારના અંગ્રેજી શીખવા માટેના ક્લાસ હતા એમાં કોણે હાજરી આપેલી હતી? માયા, વુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તો પેલા વુથી પ્રશ્ન આવશે, માયા વ્યક્તિના નામની જ રેટી છે એટલે મોટી પ્રશ્ન આવશે. બીજું, ટુ લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા માટે. પછી બીજો પ્રશ્ન વાયથી આવશે, વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ. શા માટે માયા ખાસ પ્રકારના વિશિષ્ટ ક્લાસ અંગ્રેજીના હતા ત્યાં હાજરી આપતી હતી? શા માટે તે હાજરી આપતી હતી ત્યાં? તે વર્ગોમાં જઈ ને શા માટે હાજરી આપતી હતી? કારણ કે તે અંગ્રેજી શીખવો, ટુ લર્ન ઇંગ્લિશ, કારણ કે તેને અંગ્રેજી શીખવો, અંગ્રેજી શીખવાના કારણે તે સારું અંગ્રેજી શીખવતા હતા, તે વર્ગોમાં હાજરી આપતી હતી. એટલે બીજો પ્રશ્ન વાયથી બનશે, વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. શા માટે માયા છે એ ખાસ પ્રકારના વિશિષ્ટ ક્લાસોમાં હાજરી આપતી હતી? વાયથી પ્રશ્ન પૂછાશે, શા માટે, શા માટે હાજરી આપતી હતી? તો લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા માટે. ટુ લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા માટે માયા છે તે સારા ક્લાસો હતા તેમાં હાજરી આપતી હતી. પહેલો પ્રશ્ન બનશે, હુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ, કોણે સારું અંગ્રેજી શીખવતા હતા તે ક્લાસોમાં અંગ્રેજી શીખવા જતું હતી, કોણ જતી હતી, એમ કે છે કોણ હાજરી આપતું હતું? બુદ્ધિ પ્રશ્ન. બીજું, વાય ડી માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ, શા માટે માયા છે એ વિશિષ્ટ પ્રકારના વર્ગોમાં હાજરી આપતી હતી? બરાબર, બીજો પ્રશ્ન વાય ડી. હવે વિદ્યાર્થીઓ, એક્ટિવિટી 3 છે એ આપણા અભ્યાસને ઉપયોગી ન હોવાથી આપણે હવે એક્ટિવિટી 4 જોઈશું. બરાબર ધ્યાન આપશો. ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. શિક્ષક છે તે આ પાઠનું સૌપ્રથમ વાચન કરશે. લિસન ટુ ધ ટીચર. વિદ્યાર્થીઓ શિક્ષકને સાંભળશો, કે યુ રીડ ધ પ્લે સાયલન્ટલી, અને પછી વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પાઠ વાંચશે. હવે એક્ટિવિટી 4 છે એ શરૂ થાય છે. ફાસ્ટ ફિંગર પ્રિન્ટ, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, સૌથી પ્રથમ, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ એટલે ઝડપથી, ફિંગર એટલે આંગળી, ફર્સ્ટ એટલે પ્રથમ. સૌથી પ્રથમ ઝડપથી પોતાની આંગળી વડે જવાબનું બટન દબાવી દેશે, પ્રથમ આવશે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, સૌથી ઝડપથી પ્રથમ પોતાની આંગળી બટન ઉપર મૂકશે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, સૌથી ઝડપથી, સૌથી વધુ ઝડપથી પ્રથમ પોતાની આંગળી મૂકી, પોતાની આંગળી મૂકવી. આ પ્રથમ રાઉન્ડ શરૂ થાય છે. હવે આમાં વિકાસ નામનો વિદ્યાર્થી છે તે શ્રીમાન પરમાર સાથે પોતે વાતચીત કરી રહ્યો છે. વિકાસ, વિકાસ પોતે સૌથી પ્રથમ વિકાસ છે એ પોતે પોતાની શાળા વિશે વાતચીત કરી રહ્યો છે, કે પોતે એન્કરિંગ કરે છે, તે પોતે હોશિયાર વિદ્યાર્થી છે અને પોતે પોતાની
શાળા વિશે, શાળાનું નામ અને શાળામાં શું કાર્યક્રમ શરૂ થવાનો છે તેના વિશે એન્કર છે તે પોતે પોતાના કાર્યક્રમ વિશે સૌથી પ્રથમ પોતે ભાષણ આપી અને પોતે રજૂ કરે છે, પોતાનું વક્તવ્ય રજૂ કરે છે. વિકાસ ઇઝ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ કહે છે બધાને સવારની સલામ, એ બધાને શુભ સવાર જાય તેવી શુભેચ્છા પાઠવું છે. અને હું તમને દરેકે દરેક તમે અહીંયા આવેલા તે માટે તમને હું આવકાર આપું છું. એવરીવન એટલે દરેક, વેલકમ એટલે આવકાર આપો. ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય, આજે અમે અમારી સ્મિત નામની, સ્મિત વિદ્યાલય નામની શાળા છે તે કહે છે અમારી શાળામાં ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, અમારી શાળામાં ચોથો વાર્ષિક સ્માર્ટ વિદ્યાર્થી માટેનો અમે કાર્યક્રમ રાખેલો છે એમ કહે છે. એમાં કેટલા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, એમાં જે વિદ્યાર્થી સાચા જવાબ આપશે, જે વિદ્યાર્થી ઝડપથી સૌથી પ્રથમ પોતાની આંગળીથી બટન દબાવશે તે સ્માર્ટ વિદ્યાર્થી તરીકે તેને જાહેર કરવામાં આવશે. વિકાસ એ વાત કહે છે, એ બતાવે છે. અને અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. વિકાસ કહે છે અમે હરીફાઈ રાખેલી છે, દર વર્ષે અમે એક સ્માર્ટ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લેનાર હોય છે, તેમાં અમે એક સ્માર્ટ વિદ્યાર્થી તરીકે સિલેક્શન કરીએ છીએ, તેને પસંદ કરીએ છીએ, અમે કરીએ છીએ. અમારી શાળાનું નામ છે સ્મિત વિદ્યાલય, અને તેમાં અમે દર વર્ષે એક સ્માર્ટ સ્ટુડન્ટની પસંદગી કરીએ છીએ. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. અમારા અંગ્રેજીના શિક્ષક શ્રીમાન પરમાર છે તે આ હરીફાઈના યજમાન તરીકે છે. કોમ્પિટિશન એટલે હરીફાઈ, હોસ્ટ એટલે યજમાન, મુખ્ય મહેમાન તરીકે અમારા પરમાર સાહેબને જ અમે આમંત્રિત કરેલા છે. આ હરીફાઈના હોસ્ટ એટલે યજમાન તરીકે શ્રીમાન પરમાર છે. અને તેની સાથે ધ સ્કોલર ઇઝ મિસ્ટર બ્રાઇટ, શ્રીમાન બ્રાઇટ. અમારું લેપટોપ છે તે અમને જે ગુણ હશે તે ગુણ બતાવશે. શ્રીમાન પરમારની સાથે લેપટોપ છે એમ કે છે મિસ્ટર બ્રાઇટ છે તે જે જે વ્યક્તિઓને જે જે ગુણ આપેલા છે તે જે જે ગુણ મળશે તે બતાવશે. લેપટોપ મિસ્ટર બ્રાઇટ ઇઝ આઉન લેપટોપ. મિસ્ટર બ્રાઇટ છે તે શ્રીમાન પરમારનું પોતાનું એક લેપટોપ છે એમ કે છે. તેમાં જે વિદ્યાર્થીઓને જે ગુણ મળશે તે બતાવશે. અવર પ્રિન્સિપલ મિસ્ટર પરમાર, મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અમારા પ્રિન્સિપાલ શ્રીમાન પરમાર છે તે એક નિષ્ણાંત છે, એક્સપર્ટ એટલે નિષ્ણાંત છે. ટુડે વી હેવ નાઇન કોન્ટેસ્ટન્ટ. આજે અમારી પાસે 9 હરીફાઈમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ છે. કોન્ટેસ્ટ એટલે હરીફાઈ, કોન્ટેસ્ટન્ટ્સ એટલે હરીફાઈમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ. તે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધે, તેઓની સામે કોમ્પ્યુટર રાખેલું છે. તે પડદા ઉપર પ્રશ્નો બતાવશે, પ્રશ્નો આપેલા હશે. તે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન. તે દરેક 9 હરીફો સામે કોન્ટેસ્ટન્ટ, કોન્ટેસ્ટ એટલે હરીફાઈ, કોન્ટેસ્ટન્ટ હરીફાઈમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, તેમજ 9 વિદ્યાર્થીઓને સામે કોમ્પ્યુટર હશે. ઓલ ઓફ અસ આર ઈગલી અવેટિંગ ધ સ્ટાર્ટ. આપણે બધા હવે આતુરતાપૂર્વક ક્યારે આ કાર્યક્રમ શરૂ થશે તેની રાહ જોઈ રહ્યા છીએ. ઈગલી એટલે આતુરતાપૂર્વક, વેઇટિંગ એટલે રાહ જોવી, સ્ટાર્ટ એટલે શરૂ થવું. આ કાર્યક્રમ ક્યારે શરૂ થાય એની આપણે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તેથી લેટ્સ એટલે ચાલો આપણે આપણો જરાય પણ સમય બગાડવો નથી. વેસ્ટ એટલે બગાડવું, આપણે આપણો સમય જરા પણ બગાડવો નથી. આપણે આપણો જરાય પણ સમય બગાડ્યા વિના આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ. એમ વિકાસ પોતે આ બધા કાર્યક્રમ વિશે જાણકારી પ્રાપ્ત કરાવે છે બધાને. મિસ્ટર પરમાર સેલ્સ, થેન્ક યુ વિકાસ. શ્રીમાન પરમાર જે યજમાન તરીકે આ હરીફાઈના યજમાન છે, મુખ્ય મહેમાન છે, હોસ્ટ એટલે યજમાન, મુખ્ય મહેમાન તરીકે તેને આમંત્રિત કરેલા છે. તે સ્મિત વિદ્યાલયમાં એક અંગ્રેજી શિક્ષક તરીકે પણ પોતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તે કહે છે વિકાસ, તે આ કાર્યક્રમ વિશે બધા લોકોને કહે તે વિશે તે માટે તારો આભાર માનું છું. થેન્ક યુ વિકાસ. વિકાસ તારો આભાર. હાય એવરીવન, વેલકમ. શ્રીમાન પરમાર દરેક લોકોને કહે છે કે હું તમને બધા લોકોને આવકારું છું એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ. અને બધા પાર્ટિસિપન્ટ્સ એટલે ભાગ લેનાર વિદ્યાર્થીઓ, કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ. શ્રીમાન પરમાર કહે છે ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. પાર્ટિસિપન્ટ્સ એટલે જે વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં આ હરીફાઈમાં ભાગ લીધો છે તે. શ્રીમાન પરમાર આ બધા વિદ્યાર્થીઓ જે હરીફાઈમાં ભાગ લેનારા છે તે બધાને ઓલ ધ બેસ્ટ એટલે શુભેચ્છા પાઠવી છે. ઓલ ધ બેસ્ટ એટલે શુભેચ્છા પાઠવી. કોન્ટેસ્ટન્ટ ભાગ લેનારાઓ, ભાગ લેનારા વિદ્યાર્થીઓ શ્રીમાન પરમારને કહે છે સર થેન્ક યુ, તમારો આભાર, તમે અમને શુભેચ્છા પાઠવી હે, તે માટે તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિસ્ટર પરમાર સેસ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિગર. હે, શ્રીમાન પરમાર હવે જાહેરાત કરે છે, એનાઉન્સ કરે, જાહેર કરે છે, વિદ્યાર્થીઓને કહે છે કે સૌથી પ્રથમ રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. વધુ ઝડપથી તમારી આંગળી પ્રથમ પહેલા રાઉન્ડમાં મૂકવી, જવાબમાં વધુ ઝડપથી પ્રથમ જે જવાબમાં આંગળી મૂકશે તે વિજેતા ગણાશે. તેથી પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપથી સૌથી પ્રથમ પહેલી આંગળી બટન ઉપર જવાબ ઉપર મૂકશે તે વિજેતા ગણાશે. ઓકે, બરાબર, રેડી? વિદ્યાર્થીઓને શ્રીમાન પરમાર કે તમે બધા હવે તૈયાર થઈ ગયા છો એમ કે છે આ હરીફાઈ માટે. વિદ્યાર્થીઓ, આઈ વિલ ગીવ યુ એ ક્વેશ્ચન ઇન યોર કોમ્પ્યુટર. શ્રીમાન પરમાર છે તે કહે છે કે હું તમને તમારા કોમ્પ્યુટર ઉપર પ્રશ્ન મૂકું છું, હું તમને પ્રશ્ન આપીશ. ગીવ એટલે આપવું. હું તમને તમારા કોમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. તમે એમ કે છે 7 સેકન્ડમાં એ જવાબ, હે, વધુમાં વધુ 7 સેકન્ડમાં તમે જવાબ તમારો મેળવી લેશો. તમે 7 સેકન્ડમાં જવાબ તમે આપશો એમ. શ્રીમાન પરમારે સમય બતાવી દીધો છે કે વધુમાં વધુ મેક્સિમમ એટલે વધુમાં વધુ 7 સેકન્ડમાં તમારે પ્રશ્નનો જવાબ, જે તમને હું પ્રશ્ન કોમ્પ્યુટરમાં મૂકું તેનો જવાબ તમારે આપવાનો છે. 7 સેકન્ડમાં જે જવાબ આપી દેશે તે વિજેતા બનશે. ધ કોન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ. વિદ્યાર્થીઓ, જે હરીફે ઝડપથી જવાબમાં ઝડપથી પ્રથમ આંગળી જવાબમાં સાચા જવાબમાં મૂકી દેશે, સાચા જવાબો પર વળગત બનશે તે વિજેતા બનશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. શ્રીમાન પરમાર કહે છે તમારો સમય હવે શરૂ થઈ ગયો છે. હું પ્રશ્ન મૂકેલો છે, એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર. એરેન્જ એટલે ગોઠવવું, ફોલોઈંગ વર્ડ્સ એટલે નીચેના શબ્દો, કરેક્ટ ઓર્ડર, સાચા શબ્દોની ગોઠવણી કરી, સાચા શબ્દોને યોગ્ય, નીચેના શબ્દો આડાઅવળા આપ્યા છે, અલગ અલગ રીતે આપેલા છે.
તેથી શબ્દોને યોગ્ય રીતે, શબ્દોને વાક્ય અર્થપૂર્ણ બને તે રીતે યોગ્ય ગોઠવી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પહેલો પ્રશ્ન તે મૂકેલો છે શ્રીમાન પરમાર. હવે એમાં શબ્દ મૂકેલો છે બેસ્ટ, બીમાં શબ્દ મૂકેલો છે ફ્રેન્ડ્સ, સીમાં શબ્દ મૂકેલો છે ફ્રીન્સ, ડીમાં શબ્દ મૂકેલો છે આર અને ઈમાં શબ્દ મૂકેલો છે અવર. બરાબર, આડા અવળા શબ્દો આપેલા છે અને આપણે એ શબ્દોને યોગ્ય રીતે ગોઠવી અને એમ અર્થપૂર્ણ વાક્ય બનાવેલું છે. અર્થપૂર્ણ વાક્ય બને તેમ બનાવવાનું છે. તો વિદ્યાર્થીઓ, સૌથી પ્રથમ શબ્દ આવશે ટ્રીસ, બીજો શબ્દ આવશે આર, ત્રીજો શબ્દ આવશે અવર, ચોથો શબ્દ આવશે બેસ્ટ, પાંચમો શબ્દ આવશે ફ્રેન્ડ્સ. આખું વાક્ય કયું બનશે અર્થપૂર્ણ? ટ્રીસ, આર, અવર, બેસ્ટ, ફ્રેન્ડ્સ. બરાબર, આખું અર્થપૂર્ણ વાક્ય બન્યું. આ આડાવડા શબ્દો આપ્યો છે, આપણે ગોઠવી શબ્દોને ગોઠવીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવ્યું. ટ્રીસ, આર, અવર, બેસ્ટ, ફ્રેન્ડ્સ, આ યોગ્ય વાક્ય અર્થપૂર્ણ વાક્ય બનેલું છે. તો બાળકો જોજો બરાબર, સૌથી પ્રથમ આપણે લીધું સી, હે, સૌથી પ્રથમ લીધું ટ્રીસ, સી. પછી બીજો શબ્દ લીધો છે આર, એટલે ડી. બરાબર, ત્રીજો શબ્દ છે ટ્રીસ, આર, ત્રીજો શબ્દ છે અવર, એટલે આપણે ઈ લીધો, ઈ. ચોથો શબ્દ છે બેસ્ટ, એટલે એ, એ લીધો. બરાબર, તો પાંચમો શબ્દ છે ફ્રેન્ડ્સ, એટલે આપણે લીધો છેલ્લો ફ્રેન્ડ્સનો બી, મૂળાક્ષર બી. એટલે કુલ સી ડી ઈ એ બી આ ક્રમ છે. પેલો સી, બીજો ડી, ત્રીજો ઈ, એ બી. શ્રીમાન પરમાર કરેક્ટ ઓર્ડર આ થાય છે, સાચો જવાબ સી ડી ઈ એ બી. તો આનું અર્થપૂર્ણ આખું વાક્ય બનશે ટ્રીસ, આર, અવર, બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો આપણા સારા મિત્રો, વધુ સારા, બેસ્ટ વધુ સારા મિત્રો છે. આખું અર્થપૂર્ણ વાક્ય થયું વિદ્યાર્થીઓ, એટલે સી ડી ઈ એ બી આ શબ્દ કોમ્પ્યુટર ઉપર છે. તેનો સાચો જવાબ હશે એ વધુ ઝડપથી અને પ્રથમ પોતાની આંગળી મૂકી દેશે જવાબ ઉપર. આ જવાબ અલગ અલગ વિકલ્પો આપેલા હોય એમાં સી ડી ઈ એ બી આ જવાબ જેણે મૂકેલો હશે તેનો જવાબ સાચો. મિસ્ટર શર્મા સીસ ઓકે, ધ ટાઈમ ઇઝ ઓફ, 7 સેકન્ડ થઈ ગઈ છે. હવે શ્રીમાન પરમાર એનાઉન્સ કરે છે સમય પૂરો થઈ ગયો છે, લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. શ્રીમાન પરમાર કહે છે ચાલો આપણે જોઈએ કે કોણે સૌથી વધુ ઝડપથી અને પ્રથમ જવાબ આપેલો છે. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. શ્રીમાન પરમારે જોયું કે 9 વિદ્યાર્થીઓ બેઠા હતા, તેમાં નંદિતા ગોસાઈ નામની વિદ્યાર્થી હતી. તે વિદ્યાર્થીનીએ સૌથી પ્રથમ ઝડપથી જવાબ પોતે આપી દીધો, પોતાની આંગળી એટલે કે બટન દબાવી દીધું પોતાની આંગળી વડે. એટલે પ્રથમ નંદિતા ગોસાઈએ જવાબ આપેલો છે. શ્રીમાન પરમાર એનાઉન્સ કર, સી ટુક ઓનલી 3 સેકન્ડ. નંદિતા ગોસાઈએ, શ્રીમાન પરમારે વિદ્યાર્થીઓને 7 સેકન્ડ આપેલી હતી જવાબ માટે, જવાબ ફાઇન્ડ આઉટ કરવા માટે, જવાબ યોગ્ય રીતે આપવા માટે. નંદિતા ગોસાઈએ 3 સેકન્ડમાં
જવાબ આપી દીધો, સાચો જવાબ ઝડપથી આપી દીધો પોતે, તેથી તેણીનો નંબર પ્રથમ આવે છે, પ્રથમ વિજેતા બને છે પોતે. 3 સેકન્ડમાં તેને સાચો જવાબ આપી દીધો. વેલકમ નંદિતા, કમ ટુ ધી સ્માર્ટ સીટ. શ્રીમાન પરમાર કહે છે, આવો નંદિતા, આવો આવો, અમે તને આવ કરીએ છીએ, આવો. અને આ સ્માર્ટ સીટ, સ્માર્ટ વિદ્યાર્થીઓ મને સાચવ, હે, ઝડપથી ઝડપથી પ્રથમ પોતે બટન દબાવી અને ઓછી સેકન્ડમાં જવાબ તે આપી દીધો, એટલે તું પ્રથમ આવી હોવાથી તને અમે સ્માર્ટ સીટ ઉપર બેસાડીએ છીએ. નંદિતા સિંહ, ઓ થેન્ક યુ સર. નંદિતા કહે છે, શ્રીમાન સાહેબને, શ્રીમાન પરમાર સાહેબને કહે છે, અરે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, આઈ એમ સો લકી, હું ખૂબ નસીબદાર છું સાહેબ. લકી એટલે નસીબદાર, હું ખૂબ નસીબદાર છું સાહેબ. મિસ્ટર પરમાર સિંહ, આર યુ રેડી? શ્રીમાન પરમાર કહે છે, આર યુ રેડી, તમે તૈયાર છો? એમ કહે છે નંદિતાને, કહે છે નંદિતા, આન્સર યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા કહે છે, હા સાહેબ હું તૈયાર છું, પરંતુ મારે તમને કંઈક કહેવાની ઈચ્છા છે. વોન્ટ એટલે ઈચ્છા રાખવી, સે એટલે કયું, કેવું, સમથિંગ એટલે કયું. નંદિતા કહે છે, હા સાહેબ હું તૈયાર છું, પણ મારે તમને કંઈક કહેવાની મારી ઈચ્છા છે. પરમાર યસ યોર. શ્રીમાન પરમાર કહે છે, હા ચોક્કસ. એમ કે છે શ્રીમાન પરમાર કહે છે, હા ચોક્કસ. એમ કે છે, પૂછો, તમારે જે કહેવાની ઈચ્છા હોય તે પૂછો. નંદિતાસે, સર લાસ્ટ યર ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ યર. નંદિતા કહે છે, સાહેબ ગયા વર્ષે મેં સખત પ્રયત્ન કર્યો હતો, ટ્રાઈડ હાર્ડ, સખત મહેનત કરી હતી, સખત પ્રયત્ન કર્યો, બટ કુડ નોટ રીચ યર. પરંતુ હું સ્માર્ટ સીટ ઉપર, હે, હું આ સીટ ઉપર હું આવી નહોતી શકી. મેં સખત પ્રયત્ન કર્યો હોવા છતાં હું આ સીટ ઉપર, આ પદ ઉપર પહોંચી નહોતી શકી. મિસ્ટર પરમાર સેઝ, રાઇટ, યુ હેવ ગોટ એ ચાન્સ. શ્રીમાન પરમાર કહે છે, હા તને સારામાં સારી તક પ્રાપ્ત થઈ છે, યુ હેવ ગોટ એ ચાન્સ, તે તક મેળવી છે, એમ કહે છે. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. શ્રીમાન પરમાર નંદિતાને કહે છે કે ચાલો હવે હું તને અમુક નિયમો, રૂલ્સ એટલે નિયમો, હું તને અમુક નિયમો કહું છું. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ, હું તને 6 પ્રશ્ન પૂછીશ. શ્રીમાન પરમાર નંદિતાને કહે છે કે હું તને 6 પ્રશ્ન પૂછીશ. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ, એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ એ સ્કોલરશીપ. શ્રીમાન પરમાર નિયમો બતાવે છે અને કહે છે કે તું દરેકે દરેક, દરેક એક એક ઈચ એટલે દરેક, દરેક એક એક ઈચ એટલે એક એક, દરેક એક કે એકની, તું એક પ્રશ્નનો જવાબ, દરેકે દરેક પ્રશ્નનો સાચો જવાબ આપીશ. તો એક એક પ્રશ્ન, સાચા પ્રશ્ન સાથે હું તને ભેટ આપીશ. ગિફ્ટ એટલે ભેટ, બ્રિક એટલે વિલ બ્રિક, તું એમ કે છે બ્રિક મેળવીશ, તું બ્રિક લાવ્યો, તને અમે ભેટ આપશો. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ, તું દરેક સાચા જવાબ સાથે તું ભેટ મેળવી શકે છે, તને ભેટ તું પ્રાપ્ત કરીશ, એમ શ્રીમાન પરમાર કહે છે. એન્ડ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ એ સ્કોલરશીપ, અને 6 એ 6 જો સાચા પ્રશ્નના જવાબ આપીશ તો તને અમે શિષ્યવૃત્તિ, શિષ્ય સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ તું પ્રાપ્ત કરીશ. શ્રીમાન પરમારે નંદિતાને કહે કે તું એક એક સાચો જવાબ આપીશ, દરેક પ્રશ્ન તને પૂછવામાં આવે અને તું તેનો જવાબ આપીશ તો તને એક એક પ્રશ્ને પ્રશ્નના જવાબ સાથે ભેટ આપવામાં આવશે. પરંતુ 6 એ 6 પ્રશ્ન તને પૂછવામાં આવે અને તું 6 એ 6 પ્રશ્નના જવાબ તું સાચા આપીશ તો તને અમે શિષ્યવૃત્તિ આપીશું, તો તને શાળા તરફથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. 6 એ 6 જવાબ પ્રશ્નના સાચા આપીશ તો તને શિષ્યવૃત્તિ શાળા તરફથી પ્રાપ્ત થશે, એમ શ્રીમાન પરમાર છે, પરમાર છે એ નંદિતાને જણાવે છે.
यू विल गेट 2000 रुपीज एवरी मंथ। तने दर महीने तू शिष्यवृत्ति में 200 रुपया तू दर महीने एम के प्राप्त करीस, तने मळशे एम के। पांचे पांच प्रश्नना जवाब जो तू साचा आपीस तो दर महीने तने 200 रुपया स्कॉलरशीप पेठे दर महीने, एवरी मंथ दर महीने तने 200 रुपया शिष्यवृत्ति प्राप्त थशे। जो तू 6 प्रश्नना जवाब साचा आपीस तो हियर इज मिस्टिक टिक, इट विल गीव यू ओनली 1 मिनट फॉर द फर्स्ट 3 क्वेश्चन। आया एम के छे मिस्टिक टिक इज गीव द टाइम, सीमान टिक टिक छे समय बतावे छे। इट विल गीव यू ओनली 1 मिनट फॉर द फर्स्ट 3 क्वेश्चन, ते तने फक्त एक मिनिट आपसे। पहला 3 प्रश्न 1 मिनिट में ये जवाब आपवाना छे, बराबर ध्यान रखजे। मिस टिक टिक छे ये समय बतावनार छे, ते तने सौथी प्रथम 3 प्रश्न में 1 मिनिट आपसे। 1 मिनिट में तारे 3 प्रश्नना जवाब आपवा पड़शे, बराबर ध्यान रखजे। नंदिता ने श्रीमान परमार के छे देर आर थ्री हेल्पलाइन, अमे अहीं 3 हेल्पलाइन मूकी छे एम के छे। यू केन यूज़ एनी टू ऑफ देम, 3 हेल्पलाइन आपेली छे एमांथी तमे કોઈપણ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશો। ફર્સ્ટ હેલ્પલાઇન, પહેલી હેલ્પલાઇન છે હેલો એપ નામની હેલ્પલાઇન છે, એનો ઉપયોગ એમ કરી શકશો। બીજી હેલ્પલાઇન છે એક્સપર્ટ્સ એડવાઇસ, કોઈપણ નિષ્ણાતો હોય જેને બધી જાણકારી પ્રાપ્ત હોય હે તેની પાસે સલાહ લેવા માટે તે બીજી હેલ્પલાઇન છે। એક્સપર્ટ્સ નિષ્ણાતોની એડવાઇસ સલાહ, કોઈ વધુ પડતા જ્ઞાની હોય, વધુ પડતા જાણકારી પ્રાપ્ત કરનાર વ્યક્તિ હોય, નિષ્ણાત હોય, તેની પાસેથી પણ તમે સલાહ લઈ શકો, એ બીજી હેલ્પલાઇન છે। ત્રીજી હેલ્પલાઇન છે સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીઓનો પણ સાથ લઈ અને તમે જવાબ મેળવી શકો। આ ત્રીજી હેલ્પલાઇન છે વિદ્યાર્થીઓનો સપોર્ટ, એટલે વિદ્યાર્થીઓનો સાથ, સપોર્ટ એટલે સાથ। હવે આ 3 હેલ્પલાઇન છે, શ્રીમાન પરમાર નંદિતાને કહે છે કે તમને આ 3માંથી 2 હેલ્પલાઇન મદદરૂપ થશે, આ 3 હેલ્પલાઇનમાંથી તમને 2 જ હેલ્પલાઇન મદદરૂપ થશે। 3-3નો ઉપયોગ તમે કરી શકશો નહીં, 3માંથી કુલ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશો। નંદિતા સેઝ યસ સર, નંદિતા શ્રીમાન સાહેબને કહે છે હા સાહેબ તમે મને જે નિયમો કીધા એ અનુસાર હું મારા નિયમોનું પાલન કરીશ। હવે શ્રીમાન પરમાર આસ નંદિતા, આસ ક્વેશ્ચન ટુ નંદિતા, મિસ્ટર પરમાર આસ ધ ક્વેશ્ચન, શ્રીમાન પરમાર છે નંદિતાને પ્રથમ પ્રશ્ન પૂછે છે। ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન, શ્રીમાન પરમાર કહે છે નંદિતા તારા કોમ્પ્યુટર ઉપર, તારા પડદા ઉપર, કોમ્પ્યુટરના પડદા ઉપર પ્રથમ પ્રશ્ન આવે છે, હુ રોટ ધ પોએમ ગ્રામ માતા, પ્રથમ પ્રશ્ન છે કોણે ગ્રામ માતા નામનું કાવ્ય લખેલું છે, પ્રથમ પ્રશ્ન પડદા ઉપર કોમ્પ્યુટર ઉપર મુકાયેલો છે, કોણે ગ્રામ માતા નામનું કાવ્ય લખેલું છે। હિયર આર ધ ઓપ્શન્સ, અહીંયા વિકલ્પો આપેલા છે, જવાબ આપેલા છે, કોમ્પ્યુટર ઉપર પ્રશ્ન સાથે 4 વિકલ્પો આપેલા છે જેમાં સાચો વિકલ્પ શોધવાનો છે, સાચો જવાબ શોધવાનો છે, બરાબર। હું કોણે રોડ લખેલો કોઈ એટલે કાવ્ય, ગ્રામ માતા, કોણે ગ્રામ માતા નામ કાવ્ય લખેલું છે। હવે પેલા એ છે વિકલ્પ કરશનદાસ માણેક, બી છે કલાપી, સી છે ઉમાશંકર જોશી, ડી છે પ્રેમચંદ, પ્રેમનંદ 4 વિકલ્પો આપેલા છે, કરશનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી અને ચોથું છે પ્રેમનંદ। આ 4 લેખકોના નામ આપેલા છે, એમાં સાચો જવાબ નંદિતાએ શોધવાનો છે। નંદિતા આન્સર, નંદિતા રિપ્લાય સર
ઇટ ઇઝ બી કલા. નંદિતાએ ચાર વિકલ્પોમાંથી જવાબ પસંદ કરેલો છે કે સાહેબ બી કલાપી. કલાપી નામના લેખકે ગ્રામ માતા નામનું કાવ્ય લખેલું છે. બી કલાપી, કલાપી લેખક છે. નંદિતાએ જવાબ આપેલો છે. મિસ્ટર શર્મા, મિસ્ટર પરમાર સે આર યુ શ્યોર? મિસ્ટર પરમાર કે છે તને ચોક્કસ ખાતરી છે એમ કે છે આ સાચો જવાબ છે કલાપી, બી કલાપી? નંદિતા સે યસ સર. નંદિતા સે છે આ સાહેબ હું ચોક્કસ મને ખાતરી છે એમ કે છે કલાપી એ જ, કલાપી નામના લેખકે જ ગ્રામ માતા નામનું કાવ્ય લખેલું છે. સાચો જવાબ કલાપી જ છે. મિસ્ટર પરમાર સે ઇઝ ઇટ યોર ફાઇનલ પિક્સ? શ્રીમાન ફરીથી પાછું કહે છે ફાઇનલ, અંતિમ આન્સર ચોક્કસ, અંતિમ આન્સર તો ફિક્સ જ છે, તને ચોક્કસ ખાતરી છે અંતિમ આન્સર જ છે એમ કે છે, ચોક્કસ અંતિમ નિર્ણય જ છે તારો? નંદિતા સે યસ સર. નંદિતા કહે છે હા સાહેબ. મિસ્ટર પરમાર સે સો લેટ સી, તેથી તું જો. મિસ્ટર બ્રાઇડ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રીમાન બ્રાઇડ લેપટોપ છે તેમાં સાચો જવાબ બતાવે છે. કોમ્પ્યુટર સોર્સ ધ આન્સર, તેમાં પડદા ઉપર સાચો જવાબ જવાબ શ્રીમાન બ્રાઇડ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, ઇટ ઇઝ બી, યુ વિન ધ ફર્સ્ટ ગેમ. શ્રીમાન પરમાર કહે છે આ કોમ્પ્યુટરમાં બી જવાબ આપે આવે જ છે કલાપી, તારો જવાબ નંદિતા સાચો છે, તું પ્રથમ બેટ પ્રાપ્ત કરીશ, પ્રથમ ઇનામ પ્રાપ્ત કરીશ. કલાપી રોડ દિસ ગુજરાતી પોએમ, કલાપીએ ગ્રામ માતા ગુજરાતી કાવ્ય લખેલું હતું. કલાપી નામના લેખકે ગુજરાતી કાવ્ય ગ્રામ માતા લખેલું હતું. શ્રીમાન પરમાર કહે છે તું પ્રથમ ઇનામ જીતીશ, તારો જવાબ સાચો છે કે છે. મિસ્ટર પરમાર સીઝ નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. શ્રીમાન પરમાર હવે નંદિતાને બીજો પ્રશ્ન કહે છે, બીજો પ્રશ્ન પૂછે છે. શ્રીમાન પરમાર નંદિતાને બીજો પ્રશ્ન પૂછે છે વિચ સીઝ, વિચ સીઝ, વિચ સી ટચિસ ગુજરાત, ગુજરાતની નજીક કયો સમુદ્ર આવેલો છે? સી એટલે સમુદ્ર. તો ચાર સમુદ્રના નામ આપેલા છે. ગુજરાતની નજીક કયો સમુદ્ર છે? સમુદ્રના ચાર વિકલ્પોના જવાબ આપેલા છે અરેબિયન સી, અરલ સી, રેડ સી, યલો સી. અરેબિયન સી, સી એટલે સમુદ્ર, દરિયો. અરેબિયન મહાસાગર, અરલ મહાસાગર, રાતો મહાસાગર અને પીળો મહાસાગર, આ ચાર જવાબ આપેલા છે. નંદિતા સે ઓ આઈ એમ કન્ફ્યુઝ, ઇટ મે બી આઈધર બી ઓર સી. નંદિતા કહે છે સાહેબ અરે હું મૂંઝવણમાં મુકાઈ ગઈ છું, કાં તો બી અથવા સી આવે છે એમ કે છે, મને મૂંઝવણ છે એમ કે છે, મને ચોક્કસ ખાતરી નથી કયો છે, મને એમ કે છે કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝ એટલે મૂંઝવણમાં મુકાય છે, મને એમ કે ચોક્કસ ખાતરી નથી, બી અથવા સી છે પણ મને આ મારામાં ચોક્કસ મને ખાતરી નથી. મિસ્ટર શર્મા પરમાર સે મિસ ટિકટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ એમ કે છે, ઝડપથી એમ કે છે મિસ ટિકટિક જાય છે. ઇફ યુ આર નોટ શ્યોર
એમ કે જો જલ્દીથી તમે જવાબ ના આપી શકો, યુ હેવ યુઝ હેલ્પલાઇન. જો તું જવાબ જલ્દીથી તારાથી પ્રાપ્ત થઈ તું મેળવી ન શકતી હોય, તને ચોક્કસ જવાબ યાદ ન હોય, તો તું બે હેલ્પલાઇનનો પણ ઉપયોગ કરી શકીશ. શ્રીમાન પરમા નંદિતાને કહે છે, યસ સર હેલ્પલાઇન પ્લીઝ. નંદિતા કહે છે, હા સાહેબ, કે છે મહેરબાની કરીને મારે હેલ્પલાઇનનો ઉપયોગ કરવો છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, એમ કે છે મારે હેલો હેલ્પ એમ કે છે ની મદદ લેવી છે. એમ કે આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હેલો હેલ્પ હેલ્પમાં હું મારા આંટી સાથે આંટીનો કોન્ટેક્ટ કરી તેની સાથે વાત કરી અને મારે આ જવાબ પ્રાપ્ત કરવો છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે, મિસ ટીક ટીક પ્લીઝ સ્ટોપ. શ્રીમાન પરમાર કહે છે, કાંઈ વાંધો નહીં, હેલો એપનો ઉપયોગ કરી અને કોઈ પણ વ્યક્તિ સાથે કોન્ટેક્ટ કરી અને તમે યોગ્ય જવાબ પ્રાપ્ત કરી શકો છો. મિસ્ટર પરમાર સેઝ ઓકે, મિસ ટીક ટીક પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર તેના ટીક ટીક એટલે કે તેના લેપટોપને બંધ કરવાનું કહે છે. નંદિતા ડાયલ ધ નંબર, નંદિતા ફોનમાં, નંદિતા છે એમ કે છે લેન્ડલાઇનમાં નંબર, લેન્ડલાઇનનો મોબાઈલ ફોન છે એમ કે છે એ ફોનમાં ચંદ્રવો ડાયલથી નંબર ગુમાવે છે અને એમ કે છે નંબર યોગ્ય રીતે મેળવી અને ડાયસ્થ નંબર દરેક નંબર નંબર તેના આંટીના નંબર પ્રાપ્ત કરી અને તેના આંટીને ફોન કરે છે. નંદિતાએ નંબર લગાવી અને ફોન પોતે ફોનમાં વાત કરવાનું શરૂ કરે છે. નંદિતા છે, હલો આંટી. નંદિતા પોતાની કાકીને વાત કરે છે કે હલો આંટી એમ કે છે. આંટી છે યસ, તેના કાકી કહે છે, હા નંદિતા કેમ, મને તો શું પ્રશ્ન છે મને કેમ. નંદિતા છે, હેલો આંટી, આઈ એમ નંદિતા. નંદિતા પોતાની આંટીને કહે છે, હલો આઈ એમ નંદિતા, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ. હું એમ કે છે સ્માર્ટ વિદ્યાર્થી, શાળાના સ્માર્ટ વિદ્યાર્થી તરીકે હું ભાગ લઈ રહી છું એમ કે છે. મારા શાળાના સ્માર્ટ વિદ્યાર્થી તરીકે અમારી શાળામાં જે હરીફાઈ થયેલી છે, કોન્ટેસ્ટ એટલે હરીફાઈ થયેલી છે, તેમાં હું ભાગ લઈ રહી છું એમ કે છે. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું અત્યારે બીજા પ્રશ્ને છું એમ કે છે. મને બીજો પ્રશ્ન અત્યારે પૂછવામાં આવ્યો છે. પહેલા પ્રશ્નનો જવાબ મેં સાચો આપી દીધો છે, મને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તેમાં મને હું મૂંઝવણ અનુભવું છું, તેથી હું તમારી મદદ મેળવવા ઈચ્છું છું. આઈ હેવ ઓનલી વન મિનિટ, મારી પાસે એક જ મિનિટ છે ફક્ત. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. હું તમને પ્રશ્ન પૂછવા માટે મારો સમય શરૂ થાય છે. ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. એના આંટી કહે છે, ઓકે નંદુ, હું તૈયાર છું એમ કે છે. તું મને કહે શું પ્રશ્ન છે, તું મને કહે. તો નંદિતા છે, પ્રશ્ન તેની આંટીને કહે છે કે વીસ સી ટચિસ ગુજરાત, કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શ કરે છે તેની નજીક છે. આંટી સે આઈ થિંક ઇટ્સ એ ઓર બી. એના આંટી પણ વિચારે છે કે ચાર વિકલ્પો આવે છે, હું વિચારું છું એ અથવા બી, એ બંનેમાંથી કોઈ જવાબ આવી શકે. નંદિતા છે ફાસ્ટ આંટી ફાસ્ટ. નંદિતા કહે છે કે આંટી મને ફાસ્ટ જલ્દીથી મને જવાબ આપો, જે યોગ્ય હોય સાચો જવાબ હોય એ મને જલ્દીથી કહો કે જે મારો સમય જાય છે. આંટી છે ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. આંટી કહે છે ભલે. આંટી નંદિતાને કહે છે, કાંઈ વાંધો નહીં, ભલે ભલે, તું પસંદ કરી લે એ. એ જવાબ અરેબિયન સી, અરેબિયન સમુદ્ર, એ પસંદ કરી લે. ફોન કટ્સ અને ફોન કપાઈ જાય છે. સમય પૂરો થઈ ગયો છે. નંદિતાની આંટીએ જવાબ આપી દીધો છે, અરબી સમુદ્ર એમ કે છે, અરેબિયન સી એ. એ જવાબ નંદિતા પસંદ કરે છે. નંદિતા સેઝ ઓ, આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. અરે મારા આંટી પણ એમ કે છે આ જવાબ આપવા માટે માનસિક ચિંતા અનુભવવા હતા, મૂંઝવણ અનુભવતા હતા, મને એમ લાગે છે એમ પોતે વિચારે છે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ. શ્રીમાન પરમાર પોતાના કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટર ચાલુ કરે છે જવાબ મેળવવા માટે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. શ્રીમાન પરમાર નંદિતાને કહે છે, અંતિમ નિર્ણય, અંતિમ જવાબ હોય તે મને આપો. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. નંદિતા કહે છે મારો ચોક્કસ અને અંતિમ જવાબ છે એ.
अरेबियन सी, अरबी महासागर, अरबी समुद्र. मिस्टर परमार सेज ओके, लेट्स आस्क मिस्टर ब्राइट. श्रीमान परमार के छे भले भले, चलो हूँ श्रीमान मिस्टर ब्राइट पास एट्ले कि लैपटॉप पास श्रीमान ब्राइट पास हूँ एम के जवाब कम्प्यूटर पास प्राप्त जवाब मेलवु छू. कम्प्यूटर सोर्स आंसर, हवे जवाब कम्प्यूटर बतावे छे. चार ऑप्शन में जो साचो हे तो यस योर आंटी इज राइट, यू विन अनदर गेम. श्रीमान परमार के छे तमारा काकी छे, तमारा आंटी छे ये साचा छे, तेनो जवाब साचो छे. अरबी समुद्र तू एम के छे बीजू इनाम पण प्राप्त करे छे, के तू बीजू इनाम पण जीते छे. Says, oh, I can't believe this. Thank you, sir. Thank you, auntie. Nandita says, oh, to mani nahi sakti em ke che ke ye jawab Arabi Samudra, Arabian Sea, Arabi Samudra aave te hu manva taiyar nahi rahto. Aabar, sir, tamaro ane mana auntie nu bane nu aabar manu chu. Mr. Parmar says, okay, Nandita, keep it up. Tu tara prashna na jawab charu rakhje em ke che. Now this is the third question. Shriman Parmar Nandita ne ave trijo prashna puchi rahya chhe. After this mystic tick will not disturb you. Okay, let's see. Ave em ke cha mystic tick ne jara pan khalel tema pochadvi nahi. Chal tara computer upar tu jojje em ke chhe trijo prashna tane puchvama ave chhe. The amount of water flowing into tank doubles every minute. Em ke chhe. The tank is full in hour. When was the tank half full? એમ કે છે ટાંકો દર મિનિટે, એમ કે છે દરેક મિનિટે ટાંકામાં પાણી જતું હોય છે. એમ કે છે ફ્લોઈંગ પાણીમાં, પાણીનો વેગ ટાંકીમાં જતો હોય છે. તો ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર, એક કલાક થાય તો પાણીનો ટાંકો છે એ આખો ભરાઈ જાય. તો વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, તો ટાંકો અડધો કેટલા સમયમાં ભરાય? ટાંકો આખો છે પાણીનો, જ્યારે પાણીનો ફ્લો હોય ત્યારે ટાંકો આખો હોય, ટાંકો આખો છે એ એક કલાકમાં ભરાય પાણીનો ટાંકો, તો અડધો ટાંકો ક્યારે ભરાય? તો એમાં ચાર જવાબના ઓપ્શન આપેલા છે ચાર. તો પહેલો એ છે એ 58 મિનિટ્સ એટલે 58 મિનિટમાં અડધો ટાંકો ભરાય. બી છે 30 મિનિટ્સ 30 મિનિટમાં અડધો ટાંકો ભરાય. સી છે 59 મિનિટ્સ એટલે 59 મિનિટમાં ભરાય. ડી છે 31 મિનિટ્સ 31 મિનિટમાં ભરાય. તો ચાર ઓપ્શન આપેલા છે. તો નંદિતા આન્સર, આઈ નો ધ આન્સર. નંદિતા શ્રીમાન પરમારને કહે છે, સાહેબ હું જવાબ જાણું છું, મને ખબર છે. નો એટલે જાણું, મને ખબર છે. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. સાહેબ જવાબ સી છે 59 મિનિટ એટલે 59 મિનિટમાં 59 મિનિટમાં અડધો ટાંકો ભરાય છે. મિસ્ટર પરમ પરમાર સેસ યસ યુ આર રાઇટ. નંદિતા યુ વિન અનધર ગેમ. શ્રીમાન પરમાર કે છે, હા નંદિતા તું સાચી છો અને તું ફરીથી પાછો તારો જવાબ સાચો હોવાથી તું ઇનામ પ્રાપ્ત કરીશ. તું ફરીથી પાછી ત્રીજું ઇનામ પણ પ્રાપ્ત કરે છે. એમ કે છે, નવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટિક ટીક. આઈ વોન્ટ, હવે તું એમ કે છે પડદા ઉપર તું ધ્યાન નહીં દેતો પણ ચાલશે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. હવે એમ કે છે મારે ઓડિયન્સને, પ્રેક્ષકોને કંઈક કહેવું છે. તે પ્રેક્ષકોને, વિદ્યાર્થીઓ પ્રેક્ષકો જે પ્રેક્ષકગણ છે
તેની સામે જોઈ અને શ્રીમાન પરમાર કંઈક વાતચીત કરી રહ્યા છે. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. શ્રીમાન પરમાર છે એ નંદિતા વિશે ઇન્ટ્રોડક્શન ઓળખ આપે છે. બધા વિદ્યાર્થીઓને બધા પ્રેક્ષકોને જાણકારી પ્રાપ્ત કરે છે કે નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા છે એ સારામાં સારી હોકીની ખેલાડી પણ છે. સી વન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. ગયા વર્ષે તેણે હોકીની ટુર્નામેન્ટ હતી, હોકીની હરીફાઈ હતી, તેમાં તેને એવોર્ડ પ્રાપ્ત ઇલકા પ્રાપ્ત કરેલો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો આપણે બધા નંદિતા માટે તાળી પાડી. ક્લેપ એટલે તાળી પાડી. શ્રીમાન પરમાર નંદિતાની સાચા જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરી અને પ્રેક્ષકોને એ જાણકારી પણ પ્રાપ્ત કરાવે છે કે નંદિતા છે એ સારામાં સારી હોકીની ખેલાડી છે. તેણે ગયા વર્ષે જે હોકીની હરીફાઈ હતી તેમાં ઇલકા પ્રાપ્ત કરેલો હતો, એવોર્ડ પ્રાપ્ત કરેલો હતો. ચાલો આપણે બધા તેના સારા દેખાવ માટે તેને એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ આપણે અને સાચા જવાબ આપવા બદલ આપણે બધા લોકો તેના માટે તાળી પાડીએ. ક્લેમ એટલે તાળી પાડીએ. નંદિતા સેસ થેન્ક યુ સર. નંદિતા કહે છે સાહેબ તમારો હું આભાર માનું છું. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન ક્વેશ્ચન. મિસ્ટર મહેતા કહે છે ચાલો જવાબ છે એ ચાલુ રાખો. ક્વેશ્ચન પ્રશ્ન એ કહે છે પ્રશ્ન છે ચોથો પ્રશ્ન. વિચ ગેસ ટુ બી પ્લીઝ બ્રીથિંગ. વૃક્ષો છે એ કયો ગેસ કયો વાયુ પોતાના શ્વાસમાં લે છે? ગેસ એટલે વાયુ, બ્રીથ એટલે શ્વાસ. વૃક્ષો કયો વાયુ પોતાના શ્વાસમાં લે છે? ચોથો પ્રશ્ન નંદિતાને પૂછવામાં આવે છે. એ છે ઓક્સિજન, બી છે કાર્બન ડાયોક્સાઈડ, સી છે નાઇટ્રોજન, ડી છે મિથેન. હે આ ચાર વિકલ્પો આપેલા છે, એમાં નંદિતાને ચાર ઓપ્શનો આપેલા છે તેના કોમ્પ્યુટર ઉપર. નંદિતા સેસ આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે હું વિચારું છું કે બી જવાબ છે. મિસ્ટર પરમાર ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શ્રીમાન પરમાર કહે છે તારો સાચો જવાબ છે એમ કે અંતિમ જવાબ સાચો જ છે, ચોક્કસ છે? યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સાહેબ મારો ચોક્કસ જવાબ અંતિમ નિર્ણય છે, ખાતરી આપું છું અને મને ખાતરી જ છે એમ કે છે બી વિકલ્પ છે એ સાચો જવાબ. વૃક્ષો છે તે કાર્બન ડાયોક્સાઈડ વાયુ પોતાના શ્વાસમાં લે છે, બી જવાબ છે એ સાચો છે. વિદ્યાર્થીઓ વૃક્ષો છે કોઈક જ વૃક્ષો ભાગ્યે જ રેર કેસમાં ભાગ્યે જ ઓક્સિજન વાયુ રેર કેસમાં લે છે, નહીંતર વધુ પડતા વૃક્ષો હંમેશને માટે કાર્બન ડાયોક્સાઈડ વાયુ જ પોતાના શ્વાસમાં લે છે. કાર્બન ડાયોક્સાઈડ વાયુ છે એ ચોક્કસ જવાબ છે. નંદિતા પોતે શ્રીમાન પરમાર કહે છે સાહેબ મારો જવાબ છે કાર્બન ડાયોક્સાઈડ, સાચો અંતિમ અને ચોક્કસ, મને ખાતરી છે કે મારો જવાબ સાચો જ છે. કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન વાયુ કાર્બન ડાયોક્સાઈડ લે છે ઓક્સિજન છોડે છે. નંદિતા એમ કહે છે કે મને ચોક્કસ ખાતરી છે કે કાર્બન ડાયોક્સાઈડ છે એમ કહે છે. મિસ્ટર પરમાર સે લેટ્સ સી ધીસ ઇઝ રોંગ આન્સર. શ્રીમાન પરમાર કહે છે કે ચાર જવાબ આપેલા છે એમાં એમ કહે છે કાર્બન ડાયોક્સાઈડ વાયુ છોડે છે અને ઓક્સિજન વાયુ લે છે. જે યુ લોસ થગે તો કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. હે એટલે નંદિતા એમ જ કહેતી હતી ના સાહેબ મને ચોક્કસ ખાતરી છે કાર્બન ડાયોક્સાઈડ વાયુ છે. તો કે છે કાર્બન ડાયોક્સાઈડ વાયુ છોડે છે, ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઈડ છોડે છે, વૃક્ષો એમ કહે છે. એટલે શ્રીમાન પરમાર કહે છે કે તારું તું તારો જવાબ ખોટો છે એમ કહે છે.
ધ કરેક્ટ આન્સર ઇઝ એ. તારો જવાબ ખોટો છે, પણ બી છે એ વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે અને ઓક્સિજન વાયુ લે છે, એમ કે છે. એટલે ઓક્સિજન વાયુ સાચો જવાબ છે, એમ કે છે. નંદિતા સિસ ઓ અરે, એને અફસોસ થાય છે કે મારો જવાબ એમ કે છે. થોડીક કન્ફ્યુઝન, થોડુંક વિચારી અને જવાબ આપ્યો હતો. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યારે લે છે? પોતે પોતાનો શ્વાસ છોડે, પોતાનો શ્વાસ લેવામાં ઓક્સિજન વાયુ. એટલે એ જવાબ છે એ સાચો છે, કે શ્રીમાન પરમાર કહે છે એ જવાબ. એટલે શ્રીમાન પરમાર સાચો જવાબ એ કહે છે. નંદિતા સાચો જવાબ આપી શકતી નથી, એટલે તે પોતે ત્રણ પ્રશ્નોના જવાબ આપી અને તે છોડી દે છે સીટને. ધીસ ઇઝ રોંગ આન્સર, શ્રીમાન પરમાર કહે છે. બી છે, બી વિકલ્પ છે, એ જવાબ ખોટો છે. યુ લોસ્ટ ધ ગેમ, તું આ રમત છોડી અને તું જઈ શકે છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ, ઓક્સિજન. શ્રીમાન પરમાર કહે છે સાચો જવાબ એ છે, કે છે ઓક્સિજન. નંદિતા સિસ ઓ, શ્રીમાન પરમાર સિસ ડોન્ટ વેરી વેલ પ્લેડ. નંદિતા, શ્રીમાન પરમાર કહે છે તારી ચિંતા કરવાની જરૂર નથી, એમ કે છે. નંદિતા તો પણ તે જે જેટલા જવાબ સાચા આપ્યા, સારા અને સાચા જવાબ આપેલા છે. ટેક યોર સીટ નાવ, તું એમ કે ટેક યોર સીટ નાવ, અધર કોન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર, એમ કે છે. હવે બીજા ભાગ લેનાર વિદ્યાર્થીને બોલાવે છે અને સ્માર્ટ સીટ ઉપર બેસાડે છે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે બીજા વિદ્યાર્થી આવે છે સીટ ઉપર, સ્માર્ટ સીટ ઉપર બીજા વિદ્યાર્થીનો વારો આવે છે અને તેને શ્રીમાન પરમાર કહે છે સૌથી પ્રથમ રાઉન્ડ છે, એમ કે છે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, સૌથી પ્રથમ ઝડપથી પ્રથમ બટન દબાવી દેશે તેનો જવાબ સાચો થશે. મેચ એ વિથ બી, એ ને બી સાથે જોડો. ઓ પેલું છે એ અને બી, આ જોડકું આપેલું છે વિદ્યાર્થીઓ. પહેલાં સૌથી પહેલાં આપણે સમજવાનું એ વિભાગ અને બી વિભાગ. સૌથી પહેલાં કોમ્પિટિશનનો મતલબ થાય છે હરીફાઈ, તેની સાથે કયો શબ્દ તેને સંબંધિત છે એ બી વિભાગમાં જોવાનું. તો કોમ્પિટિશન તેની સામે સંબંધિત શબ્દ છે કોન્ટેસ્ટ, હરીફાઈ. ત્રીજું, કોન્ટેસ્ટ એટલે હરીફાઈ અને કોમ્પિટિશન એટલે હરીફાઈ. પહેલાં શબ્દનો અર્થ છે એ સમજવાનો, પછી એ વિભાગને બી વિભાગ સાથે જોડવાનો. એમને એમ જોડી દઈએ આપણે ત્યારે આપણો ક્યારેક સમય મતલબ અર્થ સમજ્યા વિના આપણે એ વિભાગને બી વિભાગ સાથે જોડીએ તો ક્યારેક આપણો જવાબ ખોટો પણ પડે છે. એટલે વિદ્યાર્થીઓ સૌથી પ્રથમ આપણે શબ્દોને સમજવાના, એનું ભાષાંતર સમજવાનું, કયો શબ્દ છે, કયા શબ્દનો અર્થ શું થાય છે એ ધ્યાનમાં લેવાનું. પહેલો શબ્દ છે કોમ્પિટિશન, હરીફાઈ. તો બી વિભાગમાંથી શોધવાનું કે પહેલાં કયો શબ્દ એવો છે કે તેનો અર્થ હરીફાઈ થાય છે. તો કોમ્પિટિશનની સાથે ત્રીજો શબ્દ આવશે કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટનો મતલબ થાય છે હરીફાઈ, બરાબર. કોમ્પિટિશનનો મતલબ પણ હરીફાઈ અને કોન્ટેસ્ટનો મતલબ પણ હરીફાઈ. એટલે કોન્ટેસ્ટ પાસે મૂકો એ, કોમ્પિટિશન કોન્ટેસ્ટ. કોમ્પિટિશનની સાથે જવાબ લેવાનો બીમાંથી કોન્ટેસ્ટ, એક નંબર આપો કોન્ટેસ્ટને. કોમ્પિટિશનની સામે જવાબ મૂકવાનો કોન્ટેસ્ટ, બરાબર. બંનેનો મતલબ હરીફાઈ થાય છે. બીજો શબ્દ છે એ વિભાગમાં સ્કોલરશીપ. સ્કોલરશીપનો મતલબ થાય છે શિષ્યવૃત્તિ, બરાબર. હવે સ્કોલરશીપનો મતલબ થાય છે શિષ્યવૃત્તિ, તેનો ગુજરાતી અર્થ થાય છે. હવે બી વિભાગમાં શિષ્યવૃત્તિ માટે કયો સંબંધિત શબ્દ લાગુ પડે તેવો છે? હવે શિષ્યવૃત્તિ એટલે પાંચમો ફંડ ફોર એજ્યુકેશન, શિક્ષણ માટે જે રૂપિયા આપવામાં આવે છે તે. શિક્ષણ માટે, અભ્યાસ માટે જે રૂપિયા આપવામાં આવે છે તે સ્કોલરશીપ, બરાબર. એટલે સ્કોલરશીપ બીજા સાથે પાંચમું, બીજા સાથે પાંચમું ફંડ ફોર એજ્યુકેશન.
અભ્યાસ માટે, શિક્ષણ માટે જે પૈસા, જે ફંડ, જે રૂપિયા, જે ફાળો, જે પૈસા આપવામાં આવે છે તેને સ્કોલરશીપ કહેવામાં આવે છે, શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે. ફંડ ફોર એજ્યુકેશન, શિક્ષણ માટે જે ફાળો આપવામાં આવે છે તેને શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે. બેચ એ વિથ બી, એ વિભાગને બી વિભાગ સાથે જોડવાના છે. તો એમાં કોમ્પિટિશન એટલે હરીફાઈ, બરાબર, એની સાથે એ વિભાગ સાથે આપણે જવાબ પ્રાપ્ત કર્યો, કોન્ટેસ્ટ, બરાબર. હવે બી સ્કોલરશીપ, સ્કોલરશીપ શિષ્યવૃત્તિ સાથે ફંડ ફોર એજ્યુકેશન, હે, શિક્ષણ માટે જે પૈસા, શિક્ષણ માટે એટલે ભણવા માટે જેને પૈસા આપવામાં આવતા હોય, જે પૈસા આપવામાં આવતા હોય, જે શાળામાંથી મળતા હોય તેને કહેવાય છે સ્કોલરશીપ શિષ્યવૃત્તિ, બરાબર. એ સાથે પેલું કોમ્પિટિશન સાથે કોન્ટેસ્ટ, બરાબર, પછી સ્કોલરશીપ સાથે આવશે પાંચમું ફંડ ફોર એજ્યુકેશન, બરાબર. હવે ત્રીજું એક્સપર્ટ એટલે નિષ્ણાત, એક્સપર્ટ એટલે નિષ્ણાત, જે વધુ પડતા નામ ધરાવતા હોય, બધી વધુ પડતી જાણકારી પ્રાપ્ત કરતા હોય તે એક્સપર્ટ એટલે નિષ્ણાત. હવે તેની સાથે આવશે બી વિભાગમાં બીજું નોલેજેબલ પર્સન, જેને વધુ પડતું જ્ઞાન હોય તેને, જેને વધુ પડતી જાણકારી પ્રાપ્ત કરતા હોય તે, બરાબર. એક્સપર્ટ એટલે નિષ્ણાત, જેને વધુ પડતી જાણકારી પ્રાપ્ત કરતા હોય તે, જેને વધુ પડતું જ્ઞાન હોય તે, બરાબર. હવે ચોથું છે કોન્ટેસ્ટન્ટ, કોન્ટેસ્ટન્ટ, કોન્ટેસ્ટન્ટનો મતલબ થાય હરીફાઈમાં ભાગ લેનાર, હરીફાઈમાં ભાગ લેનાર. તો એમાં આવશે પેલું એક પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર, બરાબર. કોન્ટેસ્ટન્ટ એટલે પાર્ટિસિપન્ટ, ભાગ લેનાર, બરાબર. હવે હોસ્ટ છે, પાંચમું છે હોસ્ટ, હોસ્ટ એટલે યજમાન, મુખ્ય મહેમાન તરીકે જે હોય એન્કરિંગ કરતા હોય, જે કાર્યક્રમ જેણે આયોજન કરેલું હોય તે એન્કર, હોસ્ટ એટલે યજમાન, એન્કર, બરાબર. છેલ્લું પાંચમા સાથે આવશે ચોથું એન્કર, બરાબર. હવે વિદ્યાર્થીઓ ફરીથી આપણે આ જોડકું વ્યવસ્થિત જોઈ લઈએ. પેલું કોમ્પિટિશન, હે, કોમ્પિટિશન સાથે આવશે જવાબ કોન્ટેસ્ટ, બરાબર. બીજું સ્કોલરશીપ સાથે આવશે પાંચમું ફંડ ફોર એજ્યુકેશન. ત્રીજું એક્સપર્ટ નિષ્ણાંત સાથે આવશે, નિષ્ણાંત સાથે આવશે નોલેજેબલ પર્સન, હે, જે વ્યક્તિને વધુ પડતું જ્ઞાન છે, જે વ્યક્તિ વધુ પડતું જાણે છે, જેની પાસે વધુ પડતી જાણકારી પ્રાપ્ત છે તે વ્યક્તિ, હે, વધુ પડતી જાણકારી પ્રાપ્ત કરે છે તે, બરાબર. એક્સપર્ટ એની સાથે બીજું નોલેજેબલ પર્સન, ત્રીજા સાથે બીજું, બરાબર. ચોથું કોન્ટેસ્ટન્ટ, હરીફાઈમાં ભાગ લેવો. તો ચોથા સાથે આવશે પેલું પાર્ટિસિપન્ટ, હરીફાઈમાં ભાગ લેવો. પાંચમું હોસ્ટ, કાર્યક્રમ યજમાન તરીકે જે હોય તે, કાર્યક્રમના યજમાન, હરીફાઈના યજમાન તરીકે હોસ્ટ. પાંચમા સાથે આવશે ચોથું એન્કર, પાંચમા સાથે આવશે એન્કર. હવે એના પછીનો પ્રશ્ન છે વાળકો, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ,
ફોલો એટલે નીચેના ક્વેશ્ચન એટલે પ્રશ્ન, નીચેના પ્રશ્નના જવાબ આપો. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? હોસ્ટ એટલે યજમાન તરીકે આ કાર્યક્રમનું આયોજન કોને કર્યું? આ રિફાઈન આયોજન કોણ કર્યું? હુ ઇઝ ધ હોસ્ટ ઓફ કોન્ટેસ્ટ? મિસ્ટર પરમાર છે, સોરી વિદ્યાર્થીઓ કોઈ કન્ફ્યુઝન હોય તો જોજો, મિસ્ટર પરમાર છે તે આ હરિફાઈના, તે આ હરિફાઈના યજમાન તરીકે છે મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ કોન્ટેસ્ટ. મિસ્ટર પરમાર, શ્રીમાન પરમાર છે આ હરિફાઈના યજમાન તરીકે છે મિસ્ટર પરમાર. પહેલાં જવાબમાં આવશે મિસ્ટર પરમાર. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? બીજો છે, વિકાસની શાળાનું નામ શું છે? સ્મિત વિદ્યાલય. વિકાસની શાળાનું નામ છે સ્મિત વિદ્યાલય, વિકાસની શાળાનું નામ છે, બરાબર. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? શ્રીમાન બ્રાઇટ કોણ છે? વોટ ડઝ હી ડુ? તે શું કરે છે મિસ્ટર બ્રાઇટ? બ્રાઇટ ઇઝ ધ સ્કોરર, તે માર્ક આપનાર. શ્રીમાન બ્રાઇટ છે કોમ્પ્યુટર છે કે જેમાં તે માર્ક બતાવે છે. ઈ વોટ ડઝ ઈ ડુ? તે શું કરે છે? ઈ કાઉન્ટ ધ સ્કોર, તે ગુણને, તે માર્કને ગણે છે. હુ ઇઝ મિસ ટિકટિક? તમારી ટિકટિક કોણ છે? મિસ ટિકટિક ઇઝ સોસ ધ ટાઈમ. મિસ ટિકટિક સોસ ધ ટાઈમ. ટિકટિક એક લેપટોપ છે, કમ્પ્યુટરનો પડદો છે, તે સમય બતાવે છે. હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા સાચા જવાબ આપેલા? વિદ્યાર્થીઓ જો આમાં જૂની બુક છે, એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બેટા વ્યક્તિ જોજો, બરાબર. હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા? હે, થ્રી ક્વેશ્ચન્સ. નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા? થ્રી. ફક્ત ત્રણ પ્રશ્નોના જવાબ તેમણે સાચા આપ્યા હતા. પાંચ પ્રશ્નો પૂછેલા હતા, હે, ફાઇવ ક્વેશ્ચન્સ હતા, પણ એમાં કેટલા જવાબ સાચા આપ્યા? થ્રી. ત્રણ પ્રશ્નોના જવાબ સાચા આપે છે. કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપે છે? થ્રી ક્વેશ્ચન્સ, હે, ત્રણ પ્રશ્નોના જવાબ સાચા આપે છે. હવે એના પછીનો પ્રશ્ન છે, સે વેધર ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ? નીચેના વાક્યો સાચા છે કે ખોટા કે કહો, એ પ્રશ્ન છે. પણ આપણે આ પ્રશ્નના જવાબ ફરીથી જોઈ લઈએ. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? યજમાન તરીકે હરિફાઈનું આયોજન કરનાર કોણ વ્યક્તિ હતા? તો પહેલા જવાબમાં મિસ્ટર પરમાર, બરાબર, મિસ્ટર પરમાર. બીજા જવાબમાં વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની શાળાનું નામ શું હતું? તો સ્મિત વિદ્યાલય. સ્મિત વિદ્યાલય છે તે વિકાસની શાળાનું નામ હતું, બરાબર. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? શ્રીમાન બ્રાઇટ કોણ છે? વોટ ડઝ હી ડુ? તે શું કરે છે? મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ સ્કોરર. મિસ્ટર બ્રાઇટ છે તે માર્ક આપનાર છે. તેમાં જેટલા ગુણ મેળવેલા હશે તે બતાવશે. ગુણ આપનાર છે તે સાચા ગુણ બતાવશે.
ઈ કાઉન્ટ ધ સ્કોર, તે ગુણને ગણતરી કરે છે, જેટલા ગુણ થયા હોય તેની ગણતરી કરે છે. વોઇસ મિસ ટિક ટિક, કે મિસ ટિક ટિક કોણ છે, મિસ ટિક ટિક શોઝ ધ ટાઈમ, અને ટિક ટિક ઇઝ લેપટોપ, ટિક ટિક ઇઝ લેપટોપ એમ કે છે, મિસ ટિક ટિક ઇઝ લેપટોપ, લેપટોપ છે એમ કે છે, અને તે સમય બતાવે છે. હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા, હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી. નંદિતા, પાંચ પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે છે, તેમાંથી સાચા પ્રશ્નોના જવાબ કેટલા આપે છે? વિદ્યાર્થીઓ આપણે જોયું ને પાર્સેન્ટ અત્યારે જોયું, નંદિતાએ ત્રણ પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હતા, નંદિતાએ ત્રણ પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હતા, અને પછી તે પ્રશ્નોના જવાબ સાચા આપીને એટલે નંદિતા ત્રણ જવાબ સાચા આપે છે. કુલ પાંચમાંથી ત્રણ જવાબ સાચા આપે છે. હવે પછીનો પ્રશ્ન છે, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે કહો. પહેલું વાક્ય છે, આફ્ટર થ્રી ક્વેશ્ચન્સ એ કોન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિકિંગ. ત્રણ પ્રશ્નો પછી, પહેલું વાક્ય છે, આફ્ટર થ્રી ક્વેશ્ચન્સ ત્રણ પ્રશ્નો પછી કોન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટિકિંગ. ત્રણ પ્રશ્નો પૂછ્યા બાદ વિદ્યાર્થીઓ પોતે ટિક ટિક પાસેથી, લેપટોપ પાસેથી, પડદા પાસેથી જતા રહેશે એમ કે છે. તો એ જવાબ સાચો આવશે એમ કે છે. પેલો જવાબ સાચો, દેર ઇઝ એ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ પર્સન એમ કે છે. એ હેલ્પલાઇન પણ લખવામાં આવી છે કે આપણે કોઈ વ્યક્તિ સાથે પણ વાત કરીએ. તો એ જવાબ પણ, પહેલો જવાબ ટ્રુ, બીજો જવાબ પણ ટ્રુ, સાચો. ટ્રુ મતલબ સાચો, પોઝિટિવ ખોટો. પહેલા વાક્યનો જવાબ છે ટ્રુ, બીજા વાક્યનો જવાબ છે એ પણ ટ્રુ. ત્રીજું વાક્ય છે, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, નિષ્ણાત છે અંગ્રેજી શિક્ષક. ખોટું છે, ખોટું છે. શું કામ ખોટું છે? ત્રીજું વાક્ય, નિષ્ણાત છે અંગ્રેજી શિક્ષક છે, એ વાક્ય ખોટું છે. શું કામ? મિસ્ટર પરમાર ઇઝ ધ એક્સપર્ટ, શ્રીમાન પરમાર તેના પ્રિન્સિપાલ છે, તે નિષ્ણાત છે, તે બધી જાણકારી પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે એમ કે છે. એટલે ત્રીજું વાક્ય છે એ ફોલ્સ, ફોલ્સ એટલે ખોટું. મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ ટાઈમ ટુ કોન્ટેસ્ટન્ટ. મિસ્ટર બ્રાઇટ છે એ હરિભાઈમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કેટલી મિનિટ આપે છે? 1 મિનિટ આપે છે. તો ખોટું છે, ફોલ્સ છે. શું કામ? મિસ્ટિકિક, મિસ્ટિકિક છે એ ભાગ લેનાર વિદ્યાર્થીઓને 1 મિનિટ આપે છે. પાંચમો છે જવાબ, મીરાબાઈ રોટ એ ગુજરાતી પોએમ ગ્રામ માતા. મીરાબાઈ ગુજરાતી કાવ્ય ગ્રામ માતા એ લખેલું. ખોટું છે, મીરાબાઈ ગ્રામ માતા નામનું કાવ્ય નથી લખેલું, કલાપી નામના લેખક, કલાપી નામના લેખકે ગુજરાતી કાવ્ય ગ્રામ માતા લખેલું. બરાબર, એટલે આ જવાબ પણ ફોલ્સ આવશે. વિદ્યાર્થીઓ બરાબર ધ્યાનથી જોઈ લેજો, પહેલું વાક્યમાં આન્સર આવશે ફોલ્સ,
સોરી વિદ્યાર્થીઓ, પહેલું વાક્ય છે એમાં આન્સર આવશે ટ્રુ, બીજો વાક્ય બીજો આન્સર પણ ટ્રુ, ત્રીજામાં આન્સર ફોલ્સ, ચોથામાં આન્સર ફોલ્સ, પાંચમામાં આન્સર ફોલ્સ. બરાબર, ફરીથી ધ્યાન રાખજો, પહેલું ટ્રુ, બીજું ટ્રુ, ત્રણ ચાર પાંચ, ત્રણે ત્રણ ફોલ્સ. ઓકે, હવે આપણે એક્ટિવિટી 5 વિદ્યાર્થીઓ, આ પાઠમાં જે છે એક્ટિવિટી આપણે આપણા અભ્યાસને લગતી છે તે આપણે લખીશું, તે આપણે ઉપયોગમાં લઈશું. એક્ટિવિટી 5, હિયર ઇઝ ધ ટાઈમ લાઈન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. અહીંયા મહાન કવિ કનૈયાલાલ મુનશી જીવનરેખા આપી છે. સ્ટડી ઇટ કેરફુલી, ધ્યાનથી વાંચો. યર એટલે વર્ષ આપેલો, સાલ આપ્યું છે. હવે ઇવેન્ટ એટલે બનાવો, ક્યારે બન્યો, શું બન્યો, એ પ્રસંગ બનાવો, ઘટના, એના વિશે સાલ સાથે બતાવેલ છે. 1887 1887 કનૈયાલાલ મુનશીનો જન્મ થયો હતો. 1887ની સાલમાં તેનો જન્મ થયો હતો, અને તેનો જન્મ થયો હતો સાલ 1887, અને જન્મ ભરૂચમાં, બોર્ન એટ ભરૂચ, ભરૂચમાં જન્મ થયો હતો. 1916ની સાલમાં રોડ પાટણની પ્રભુતા, પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખેલું હતું. 1916ની સાલમાં પાટણની પ્રભુતા નામનું પુસ્તક લખેલું હતું. હવે 1920ની સાલ કનૈયાલાલ મુનશી નામના મહાન લેખક થઈ ગયા. તેના જીવન વિશે અહીં થોડું આપેલું છે. 1920માં તેને પૃથ્વી વલ્લભ છે પુસ્તકનું નામ છે. 1920ની સાલમાં તેણે પૃથ્વી વલ્લભ નામનું પુસ્તક લખેલું હતું. 1920ની સાલમાં કનૈયાલાલ મુનશીએ પૃથ્વી વલ્લભ નામનું પુસ્તક લખેલું. 1930માં કનૈયાલાલ મુનશીએ લોપામુદ્રા નામનું પુસ્તક લખેલું હતું. 1930માં લોપામુદ્રા નામનું પુસ્તક લખેલું હતું. 1938માં ફાઉન્ડેડ ભારતીય વિદ્યાલય ભવન. 1938ની સાલમાં કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યા ભવન, આ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. ફાઉન્ડેડ સ્થાપના કરી. 1938માં કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાલય ભવનની સ્થાપના કરી હતી. 1937 or 40 રિમેન ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, મુંબઈ રાજ્યના પ્રધાન બનેલા હતા, કે છે મિનિસ્ટર પ્રધાન બનેલા હતા. 1937 થી 1940 સુધી મુંબઈ રાજ્યના પ્રધાન, ગૃહપ્રધાન, હોમ મિનિસ્ટર, ગૃહપ્રધાન પદે બનેલા હતા. નાઇન્ટીન ફોર્ટી એટ
1948માં તે ભારતના અને હૈદરાબાદ રાજ્યના એક એજન્ટ તરીકે, સામાન્ય એજન્ટ તરીકે હતા. પોતે એન ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેગિસ્લેટિવ કાઉન્સિલ અને પોતે એક સભ્ય તરીકે, લેગિસ્લેટિવ પરિષદના એક સભ્ય તરીકે ચૂંટાયા હતા. એમ કે છે 1952-53 રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. 1952-53માં તે કૃષિ ક્ષેત્રે, એગ્રીકલ્ચર કૃષિ વિભાગમાં પ્રધાન તરીકે હતા. પોતે 1952-53માં કૃષિ વિભાગ, ખેતી પ્રધાન કૃષિ ક્ષેત્રે. 1952-57 ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના 1952-57 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે, ગવર્નર તરીકે પોતે ગયા હતા. હવે વિદ્યાર્થીઓ, આપણે એક્ટિવિટી 6A લેશું. ફોલોઈંગ આર સ્ટેપ્સ. અહીંયા કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય તો વિદ્યાર્થીઓ, જો ગ્રુપમાં વિદ્યાર્થીઓ એક સાથે મળો ત્યારે, આ શાળાએ જ્યારે આવશો ત્યારે ગ્રુપમાં આ પ્રવૃત્તિ સરસ રીતે થઈ શકશે. એટલે વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ ખુલશે, શાળા ખુલશે, ત્યારે એક્ટિવિટી 6 વિદ્યાર્થીઓ સામે રહીને આ પ્રવૃત્તિ કરશે તો યોગ્ય ગણાશે. બરાબર? એટલે આપણે હવે લેશું આપણે એક્ટિવિટી 6C, જે આપણે અભ્યાસને યોગ્ય છે, અભ્યાસને સાથે સંકલિત છે, આપણા અભ્યાસ માટે યોગ્ય છે. નીચેના પ્રશ્નના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. હવે પહેલો પ્રશ્ન આવ્યો છે, રાઇટર ઓફ મહાભારત. હવે આપણે અત્યારે સીધા જવાબો પર જ જઈએ છીએ, આપણે વિકલ્પો લખવાની કાંઈ જરૂર નથી. વિદ્યાર્થીઓ, તમારે સીધા જવાબ જ મૂકવાનો છે કે મહાભારત જે હિન્દુઓનો ધર્મગ્રંથ છે તેના લેખક કોણ છે, મહાભારત કોણે લખેલું છે. બરાબર? તો મહાભારત નામનું ધાર્મિક પુસ્તક છે તે વેદવ્યાસ નામના લેખકે મહાભારત લખેલું છે. બરાબર? રામાયણ છે તે વાલ્મીકીએ લખેલું છે. વેદવ્યાસ છે, વેદવ્યાસ નામના લેખકે મહાભારત લખેલું છે. બરાબર? પહેલા જવાબમાં આવશે વેદવ્યાસ. તો જવાબ મહાભારતના લેખક તરીકે તમને પરીક્ષામાં આમ જ પૂછાય, કોઈ સ્તર રાઇટર ઓફ ધ મહાભારત, મહાભારતના લેખક કોણ છે. બરાબર? તો આપણે સીધો આન્સર એમ જ લખવાનો, વેદવ્યાસ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. વેદવ્યાસ છે તે મહાભારતના લેખક છે. બીજું, હુ ડિસ્કવર અમેરિકા. બીજો પ્રશ્ન એમ છે, અમેરિકાની શોધ કોણે કરી? ડિસ્કવર એટલે શોધ કરી. બરાબર? અમેરિકાની શોધ કોણે કરી? તો વાસ્કો ડી ગામા, હવે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, તમારા જવાબમાં વાસ્કો એટલું ટૂંકમાં જ લખેલું હશે, પરંતુ વાસ્કો ડી ગામા એ ડિસ્કવર અમેરિકા, એને અમેરિકાની શોધ કરી હતી. વાસ્કો ડી ગામા તમને સમાજમાં આવતું હશે, વાસ્કો ડી ગામા. બરાબર? વાસ્કો ગામાએ, વાસ્કો ગામાએ અમેરિકાની શોધ કરી હતી. બરાબર? ડિસ્કવરની શોધ કરી.
When did the Battle of Plassey take place? Plassey નું યુદ્ધ તમને ખબર છે, પ્લાસી નું યુદ્ધ ક્યારે થયું, બેટલ કે લડાઈ, પ્લાસી તમારા સમાજમાં આવતું હશે, પ્લાસી નું યુદ્ધ ક્યારે થયું, તો 1757 1757ની સાલમાં પ્લાસીનું યુદ્ધ થયું હતું. ફરીથી આપણે લઈએ, મહાભારતના લેખક હતા વેદવ્યાસ. વેદવ્યાસ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. પહેલા જવાબમાં વેદવ્યાસ, બીજા જવાબમાં વાસ્કો દ ગામા ડિસ્કવર્ડ અમેરિકા. વાસ્કો દ ગામાએ અમેરિકાની શોધ કરી હતી. ત્રીજો જવાબ છે, ઇન 1757 ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ. 1757માં પ્લાસીનું યુદ્ધ, પ્લાસીની લડાઈ થયો હતો. સમાજમાં તમારું આવતું હશે વિદ્યાર્થીઓ, પ્લાસી 1757. હવે વિદ્યાર્થીઓ એક્ટિવિટી 6 છે એ આપણે જોઈએ. વિકલ્પો આપેલા છે, પહેલામાં તાપી, મહીસાગર, નર્મદા અને વાપી. આ 4 નદીઓ છે તે આપી, તેના નામ આપેલા છે. એ નદીઓના નામ છે, તાપી છે, મહીસાગર છે, નર્મદા છે અને વાત્રક છે. આ બધી નદીઓના નામ આપેલા છે વિદ્યાર્થીઓ, એ આપણી જાણકારી માટે છે. આ એક્ટિવિટી 6D છે એ આપણે કોઈ અભ્યાસને સાથે સંબંધિત નથી, પણ આપણે અહીં આપેલી છે તો આપણે જોઈ લઈએ. બીજું આપેલું છે, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ, રાકેશ શર્મા, યુરી ગાગેરી. આ બધા અવકાશયાત્રીઓ છે, અવકાશ ઉપર જઈ આવ્યા હતા એની વાત આપેલી છે. તો અવકાશયાત્રીઓ વિશે, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, મોબાઈલ, આ યાંત્રિક સાધનો અત્યારે આ 21મી સદીમાં ખૂબ જ ઉપયોગ થઈ શકે છે. કોમ્પ્યુટરનો વિદ્યાર્થીઓ ઉપયોગ પોતાના અભ્યાસમાં કરી શકે છે અને શાળાની ઓફિસોમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. લેપટોપનો પણ વિદ્યાર્થી ઉપયોગ પોતે પોતાના ઘરે અભ્યાસ લેપટોપમાં પણ કરી શકે છે અને દરેક બેન્કો હોય, ઓફિસીસ હોય તેમાં પણ એમ કે છે લેપટોપનો ઉપયોગ થઈ શકે છે. ટેબ્લેટનો ઉપયોગ, ટેબ્લેટ એક મોબાઈલ સ્વરૂપ છે, ટેબ્લેટ એક મોબાઈલ જ. ટેબ્લેટમાં પણ એમ કે છે વિદ્યાર્થીઓ મોબાઈલમાં, ટેબ્લેટમાં પણ વિદ્યાર્થીઓ પોતે પોતાનો ઉપયોગ જાતે કરી શકે છે. એના દ્વારા પણ પોતે પોતાનો અભ્યાસ સહેલાઈથી કરી શકે છે. હવે ચોથું છે, આ બધા લેખકોના નામ આપેલા છે, પ્રેમનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી. આ બધા લેખકો થઈ ગયેલ, તેણે ઘણા બધા એમ કે છે પુસ્તકો લખેલા હતા. આ બધા લેખકોએ ઘણા બધા પુસ્તકો લખેલા હતા એમ કે છે અને તેનાથી તે ખૂબ પ્રખ્યાત થઈ ગયા. પાંચમું છે કે જે આ બધા અડચણો આપેલા છે. હવે જોજો વિદ્યાર્થીઓ, પહેલો ભાગ આપેલો છે એમાં બધી નદીઓ છે, તાપી, મહીસાગર, નર્મદા, વાત્રક. બીજું છે એમ કે જે આ બધા અવકાશયાત્રીઓ છે, એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રીઓ છે. ત્રીજું છે આ બધા યાંત્રિક સાધનોનું નામ આપેલું છે કે જે અત્યારે લેટેસ્ટ 21મી સદીમાં આ બધી વસ્તુઓ ખૂબ ઉપયોગી છે. ચોથું છે એ દરેક લેખકોના નામ આપેલા છે જેને ઘણા બધા પુસ્તકો લખેલા છે એમ કે છે કે આ લેખકોના નામ આપેલા છે. પાંચમું છે એમ કે છે આ બધા શું છે, બળતણો છે, સૂર્ય ઉર્જા, તેલ, પેટ્રોલ, કોલસો, આ બધું બળતણને નામ આપેલું છે એમ કે છે. CNG, PNG, LPG, પેટ્રોલ આ બધું પણ એમ કે છે બળતણને
છે. હવે હવે શહેરોના નામ આપેલા છે, પોરબંદર, અમદાવાદ, કરમસદ, નડિયાદ, આપણા સિટીના નામ આપેલા છે, જૂનાગઢ, અમદાવાદ, સુરત, કચ્છ, આ બધા શહેરોના નામ આપેલા છે. હવે વિદ્યાર્થીઓ, આપણે જોઈએ એમ કે છે તો તેમાં એમ કે છે, ફ્રેન્ક ક્વેશ્ચન, પ્રશ્ન બનાવો. તો કંઈ પ્રશ્ન બનાવવાની જરૂર નથી, આપણને ખબર જ છે કે નર્મદા ઇઝ ધ બિગેસ્ટ રિવર, નર્મદા વિચ રિવર ઇઝ ધ બિગેસ્ટ, કોઈ નદી છે મોટી છે કે સૌથી મોટી છે, તો નર્મદા. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા, એમાંથી આપણે એમ પ્રશ્ન પૂછી શકીએ કે હુ વેન્ટ ટુ ફર્સ્ટ ઓન સ્પેસ, અવકાશ ઉપર કોણ પ્રથમ ગયું હતું, એ જો એમ કહી શકીએ. હુ વેન્ટ ટુ સેકન્ડ ઓન સ્પેસ, પેલા કલ્પના ચાવલા ગઈ હતી, પછી સુનિતા વિલિયમ્સ ગઈ હતી, પણ સૌથી પ્રથમ અવકાશ ઉપર નીલ આર્મસ્ટ્રોંગ ગયેલો હતો, પણ ભારતની આ સ્ત્રીઓથી બે એમાં પ્રથમ કલ્પના ચાવલા અને પછી સુનિતા. હુ ઇઝ ધ સેકન્ડ ફિમેલ વુમન વેન્ટ ટુ ધ સ્પેસ, એવા પ્રશ્ન આપણે ટૂંકા ટૂંકા લઈ શકીએ. આપણે આ અભ્યાસમાં પૂછાય નહીં, આપણે ભણવામાં આવે નહીં, પણ આ લેખકે કીધું છે તો આપણે ઉપયોગમાં લઈશું. પછી એમ કહી શકીએ, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ટેબલેટ છે, મોબાઈલ છે, તો વોટ ઇઝ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર શું છે, તો આપણે જવાબ એમ લઈ શકીએ, કોમ્પ્યુટર ગિવ્સ અસ ઇન્ફોર્મેશન, કોમ્પ્યુટર આપણને માહિતી આપે છે. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ મોબાઈલ, મોબાઈલના શું ફાયદા છે, એ પ્રશ્ન ટૂંકા ટૂંકા કરી શકો. હે, મોબાઈલ ગીવ્સ અસ મચ ઇન્ફોર્મેશન ઓફ ધ વર્લ્ડ, આપણને દેશની ઘણી બધી માહિતીઓ મોબાઈલ આપી શકે છે, આવા ટૂંકા પ્રશ્ન કરી શકો. પછી આમાં પ્રશ્ન પૂછી શકાય, ચોથા, વિચ બુક ડીડ નરસિંહ મહેતા રાઈટ, કઈ ચોપડી, કયું પુસ્તક નરસિંહ મહેતાએ લખેલું હતું, તો નરસિંહ મહેતા રોડ કુંવરબાઈનું મામેરું, કુંવરબાઈનું મામેરું છે એ નરસિંહ મહેતાએ લખેલું હતું. તો એમ પણ કહી શકો, વિચ બુક, which book did કનૈયાલાલ મુનશી રાઈટ, કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું, તો કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા, બરાબર. આમ પ્રશ્ન ટૂંકા ટૂંકા મૂકી શકાય, એ આપણે આ પ્રેક્ટિસ માટે છે. આ સ્વાધ્યાય મોટે ભાગે આવી એક્ટિવિટી ન પૂછાય. હવે પાંચમું, વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ
સોલાર એનર્જી. સૂર્ય ઉર્જાનો શું ફાયદા છે? અત્યારે વધારે બધાના ઘણાના ઘરમાં સોલાર એનર્જી હોય, સોલાર લાઇટ હોય છે, સોલારનો યુઝ કરતા હોય છે. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ સોલાર એનર્જી? ધ બેનિફિટ ઓફ સોલાર એનર્જી ઇઝ ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. તેનો પ્રશ્ન આપણે કહી શકીએ, વોટ ઇઝ ધ બેનિફિટ, ફાયદા ઓફ સોલાર એનર્જી? સોલાર ઉર્જાના શું ફાયદા છે? આવા પ્રશ્નો નાના નાના પૂછી શકાય. આપે આપણે એકાદો પ્રશ્ન બનાવો તો એ વાંધો નહીં, અને પ્રશ્ન ન બનાવો ખાલી જાણ માટે કે આ શું છે એ પણ ચાલે. પેટ્રોલ ઇઝ, વોટ ઇઝ પેટ્રોલ? વી યુઝ પેટ્રોલ ઇન અવર ટ્રાન્સપોર્ટેશન. પેટ્રોલ, ડીઝલ યુઝ ઇન ટ્રાન્સપોર્ટેશન, આપણા વાહન વ્યવહારમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ફ્યુલ છે, બળતણ છે, કે છે પોરબંદર, કરમસદ, અમદાવાદ, નડિયાદ. આપણે લઈ શકીએ ગાંધીજી બર્થ પ્લેસ બોસ પોરબંદર, ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદરમાં. એવું એકાદ વિચ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ ગાંધીજી? ગાંધીજીનું જન્મસ્થળ કયું? પોરબંદર. આવા એકાદો પ્રશ્ન તમારી જાણકાર માટે પ્રશ્ન બનાવવાની કોઈ જરૂર નથી. આ તમારા અભ્યાસને માટે પણ કોઈ ઉપયોગી છે નહીં વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થાય છે.